ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ચલો ઝડપથી આવી જાવ લાઈવ ફટાફટ તો હવે આપણે કાયદાની વાત કરવા જઈ રહ્યા છે લોની વાત કરવા જઈ રહ્યા છે મેં લોનું ઇન્ટ્રોડક્શન લેક્ચર યુટ્યુબમાં મૂકેલું છે સો હું એને અહીંયા ફરીવાર રિવિઝન નથી કરતો બરાબર છે માંડ એકાદ કલાકવાળું લેક્ચર છે તમે જઈને એમાં ઇન્ટ્રોડક્શન સાંભળી શકો છો જેની અંદર જામીનપાત્ર ઓલરેડી આપણે અહીંયા ભણાવવાનું આવશે નહીં આવે એવું નહીં બટ એને એ જ વસ્તુ હું અહીંયા ઇન્ટ્રો આપીને તમારો સમય બગાડવા માગતો નથી બરાબર કે ભાઈ જામીનપાત્ર ગુના બિન પાત્ર ગુના કોગ્નિઝિબલ ગુના નોન કોગ્નિઝિબલ ગુના ઓલરેડી આ બધું જ સીઆરપીસીમાં આવવાનું જ છે બરાબર એટલે આપણે ડાયરેક્ટલી એનાથી આગળ જઈએ છીએ બરાબર આમ તો મેં એ લેક્ચરની અંદર આઈપીસીનો ઇન્ટ્રો પણ આપેલો છે બટ એ ઇન્ટ્રો આપણે અહીંયા ફરીવાર લઈશું કેમકે હવે આપણે આઈપીસી કાયદો શરૂ કરવા જઈ રહ્યા છે સો એ અડધો લેક્ચર અત્યારે રિપીટ થશે અને પછી આપણે આગળનો લેક્ચર કન્ટિન્યુ થશે તો આપણે કાયદો ભણવા જઈ રહ્યા છે કાયદાની અંદર જે આપણો કોન્સ્ટેબલનો કાયદો છે એની અંદર ત્રણ કાયદા છે આઈપીસી સીઆરપીસી અને એવિડન્સ એક્ટ બરા હા વોઇસ ક્લિયર આવે છે ને સરસ આઈપીસી સીઆરપીસી અને એવિડન્સ એક્ટ બરાબર આ ત્રણ કાયદા છે એમાં સૌથી મોટો કાયદો આઈપીસી છે સૌથી મોટો કાયદો એમ સમજી લો કે આપણા સૌથી વધારે લેકચર્સ આઈપીસીના થશે ક્લિયર આઈપીસીના જેટલા લેકચર્સ થશે એનાથી અડધા લેકચર સીઆરપીસીના થશે અને સીઆરપીસીના જેટલા લેક્ચર થશે એનાથી અડધા લેક્ચર એવિડન્સના થશે કારણ કે આઈપીસી માં લગભગ એમ સમજી લો કે સિત્તેર થી પંચોતેર ટકા કાયદો એવો છે જે આપણે ભણવો પડશે કાયદો છે કે જે આપણે ભણવાની જરૂર નથી આઈપીસી સિત્તેર થી પંચોતેર ટકા કાયદો એવો છે ને કે જે આપણે ભણવો પડશે ચાલશે જ નહીં એની સામે સીઆરપીસીમાં એવું છે કે જે જ્યુડિશિયરીનું કામ છે વકીલોનું અને કોર્ટોનું એ આપણે ભણવાની જરૂર નથી ઇવન તમે કોસ્ટેબલ થઈને અંદર જશો તો અંદર એ વસ્તુ તમને ભણવામાં આવતી નથી તમારો વિષય જ નથી સો સીઆરપીસીમાં એવું થઈ જશે કે માંડ સાઠ ટકા કાયદો જ આપણે ભણવાનું આવશે પંચાવનથી સાઠ ટકા એની સામે એવિડન્સની કન્ડિશન એવી છે કે એ આખો કાયદો માંડ ચાલીસથી પચાસ ટકા જ ભણવાનો આવે છે અને એટલા માટે લેક્ચર્સ બધા આગા પાછા થઈ જાય છે તો આજે આપણે આઈપીસીથી શરૂઆત કરી રહ્યા છે પિનલ કોડ સૌથી પહેલી વસ્તુ એ છે કે આ કાયદાની શરૂઆત કઈ રીતે થઈ કેમ કે તમને ખબર હશે આઈપીસીનું નામ છે કોડ એટલે કે અંગ્રેજો સમયનો આ કાયદો છે તો આપણો પહેલો પ્રશ્ન એ થાય કે આ કાયદાની શરૂઆત કઈ રીતે થઈ તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો એકચ્યુઅલીમાં કંડિશન એવી છે એક્ચ્યુઅલી માં કન્ડિશન એવી છે બરાબર IPC 1860 તો આપણ અહીંયા કાયદાકીય વ્યવસ્થા કાયદાકીય વ્યવસ્થા પ્રાચીન કાળથી ચાલી આવે છે કયા કાળથી ચાલી આવે છે પ્રાચીન કાળ એવું નથી કે અંગ્રેજો આવીને આપણને કાયદા શીખવાડ્યા તો શું એના પહેલા જંગલ રાજ હતું ના પ્રાચીન વૈદિક પૌરાણિક કાળથી ચાલી આવે છે પ્રાચીન કાળમાં મનુસ્મૃતિ યાજ્ઞ વલ્ક્ય સ્મૃતિ કૌટિલ્ય મનુસ્મૃતિ યાજ્ઞ વલ્ક્ય સ્મૃતિ અને ચાણક્યનું કૌટિલ્ય મોટા ભાગે મોટા ભાગે જે પ્રાચીન કાળની અંદર કાયદાકીય વ્યવસ્થા હતી પ્રાચીન કાળમાં એ કંઈક ને કંઈક આ ગ્રંથો ઉપર આધારિત હતી પરંતુ એ વ્યવસ્થા ક્યાંક ને ક્યાંક વર્ણ વ્યવસ્થા ઉપર આધારિત હતી અને એટલા માટે જ્યારે અંગ્રેજો આવ્યા ત્યારે આ કાયદો પણ એમને ગમ્યો નહીં ઇન ધ સેન્સ આપણે આમ કહી શકીએ કે આના ઉપરથી હિન્દુ આપરાધિક અથવા તો ફોજદારી કાયદો આ આના ઉપરથી હિન્દુ ફોજદારી કાયદો હતો પછી આવ્યા મુસ્લિમો તો મુસ્લિમોએ જ્યાં જ્યાં એમની સત્તા સ્થાપી ત્યાં શરિયા લો પ્રમાણે કામકાજ શરૂ કર્યું એના ઉપરથી આપણે કહીશું મુસ્લિમ આપરાધિક એટલે કે ફોજદારી કાયદો હવે આની અંદર શું હતું કે અ ટૂથ ફોર અ ટૂથ એન આઈ ફોર એન આઈ અ લાઈફ ફોર અ લાઈફ એટલે કે જો કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિને મારી કાઢે છે તો જે આરોપી છે એને મારી કાઢવાનો બરાબર તમે જુઓ આજે પણ ઘણા અરબ દેશોમાં એકદમ કે બહુ ભયંકર સજાઓ છે સો સજાઓની ભયંકરતા જબરજસ્ત હતી હવે શું થયું રાજા રજવાડાઓ આવ્યા શોર્ટકટમાં રાજા રજવાડાઓનો જે સમય હતો ચાહે એ રાજા મુસ્લિમ હોય કે રાજપૂત હોય નોર્મલી રાજા રજવાડાઓ પોતાનું પોલિટિકલ વસ્તુ ધ્યાનમાં લઈને ચાલતા સો રાજા રજવાડાઓ ચાહે એ નિઝામ હોય કે રાજા હોય ચાહે એ બાદશાહ હોય કે મહારાવ હોય આ બધાએ એક સિસ્ટમ સ્ટાર્ટ કરી કે જેથી કરીને પ્રજામાં અસંતોષ ન થાય એ સિસ્ટમ શું હતી એ પોતાના દરબારમાં કાઝી પણ બેસાડતા પંડિત પણ બેસાડતા જો આરોપી હિન્દુ છે

અને બનારસના પંડિતોને કામ સોંપ્યું સો બનારસના પંડિતોએ બનારસના પંડિતોને કામ સોંપ્યું સો બનારસના પંડિતોએ એ વખતે એક હિન્દુ કાયદો રચી કાઢ્યો જેનું નામ હતું ગંતુકોળ ગંતુકોળ આ આઈપીસી પહેલાની વાત કરી રહ્યો છું નવા નવા અંગ્રેજો આવી રહ્યા છે એ આ બધું કામ કરી રહ્યા છે લોર્ડ વેલસલી ને એ બધા લોકો લોર્ડ કોનવાલીસ સોરી લોર્ડ વેલસલી ને લોકો બધા કામ ચાલુ કરી રહ્યા છે તો ગંતુ કોળ વડોદરામાં જે સયાજીરાવ ગાયકવાડ વાળું જે વડોદરા છે એમાં જે ગાયકવાડી રાજા હતા એમણે પણ બરોડા હિન્દુ નિબંધ કરીને એક કાયદો તૈયાર કરાવ્યો બરોડા હિન્દુ નિબંધ તો અત્યારનું જે કેરળ છે ત્યાં ત્રાવણકોરના મહારા હતા એમણે પણ હિન્દુ લો તૈયાર કરાવ્યો તો આ રીતની શાસન વ્યવસ્થા હતી અંગ્રેજો આવી શાસન વ્યવસ્થાથી ટીવાયેલા ન હતા આ કેવું આરોપી હિન્દુ હોય તો હિન્દુ કાયદા પ્રમાણે સજા કરવાની આરોપી મુસ્લિમ હોય તો મુસ્લિમ કાયદા પ્રમાણે સજા કરવાની આ કેવું બે અલગ અલગ કાયદા લઈને ચાલવાના એમાં આ કાયદો ક્યાંક ને ક્યાંક વર્ણવ્યવસ્થા આધારિત થતા હતા કેમ કે એમનો મુખ્ય આધાર આ ગ્રંથો હતા અને આ ગ્રંથોમાં વર્ણવ્યવસ્થા હતી સો ક્યાંક ને ક્યાંક આ વર્ણવ્યવસ્થા આધારિત હતા એની સામે ક્યાંક આ કાયદા જે છે એ બહુ ભયંકર સજાવાળા હતા તો સૌથી પહેલા બોમ્બે સ્ટેટ યાદ રાખજો હવે આપણે અંગ્રેજોના સમયગાળામાં આવી ગયા છે અને અંગ્રેજોના સમયગાળામાં બોમ્બે સ્ટેટ મુંબઈ રાજ્ય દ્વિભાષી મુંબઈ વાળું જે હતું હા એ જ મુંબઈ મુંબઈ રાજ્ય બોમ્બે સ્ટેટ બોમ્બે સ્ટેટની અંદર ગવર્નર તરીકે એક વ્યક્તિ આવે છે નામ છે એનું એલિફિન્સ્ટન આ એલિફિન્સ્ટન એવું લાગ્યું કે યાર આ રીતે આપણે બે કાયદાઓથી શાસન કરી શકીએ નહીં બધા આપણે તો સરખા અને એટલા માટે એણે પહેલી વાર એક નાનકડો ફોજદારી કાયદો રચ્યો જેને નામ જ આપવામાં આવ્યું એલિફન્સ્ટન કોડ જે એકતાળીસ કલમ વાળો આ ઘટના છે અઢારસો ને છવ્વીસ ની ઈસવીસન અઢારસો છવ્વીસ ની આ ઘટના છે કલમો વાળો એતાલીસ કલમો વાળો આ કાયદો હતો ફોર્ટી વન જેટલી કલમો હતી ના આને લખવાની જરૂર નથી આને કોઈ જ લખવાની જરૂર નથી જે લખવાનું હશે ને હું તમને કહીશ આમ તો તમારે કશું જ લખવાની જરૂર નથી તમને અહીંયાથી જે પુસ્તક મળશે ને એમાં બધું મળી જશે બરાબર છે અને તમને બધી નોટ્સ પણ મળશે જે આઈપીસીની હું નોટ્સ આપીશ એમાં બધી વસ્તુ આવી જશે બરાબર છે સો તમારે કંઈ જ લખવાની જરૂર નથી અને જે આપવા જેવી લાગશે ને મને પીપીટી કે આ પીપીટી આપવા જેવી છે હું તમને કહી દઈશ કે આ પીપીટી તમને અંદર મળી જશે ટેન્શન ના લેતા અત્યારે ખાલી એન્જોય કરો આ આ હું તમને પૂર્વ ભૂમિકા આઈપીસી કઈ રીતે આવ્યો ને એ સમજાઈ રહ્યો છું આ આપણા કાયદાનો સિલેબસનો ભાગ નથી હું તમને પૂર્વ ભૂમિકા બાંધી રહ્યું છું હું ડાયરેક્ટ એમ કહું કે અઢારસો સાહીઠમાં બન્યો ને અઢારસો બાસઠમાં આવી ગયો એના કરતાં આપણે થોડુંક વ્યવસ્થિત જઈ રહ્યા છે સો એકતાલીસ કલમો વાળો એલિફન્ટ કોડ એ વખતે આ ગવર્નર એલિફન્ટન જે હતો બોમ્બે નો એને ઘડી કાઢ્યો હવે એ વખતે અઢારસો ને અઠ્યાવીસમાં ઈસવી સન અઢારસો અઠ્યાવીસમાં એક વ્યક્તિ આવે છે ભારતના 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 ગવર્નર જનરલ તરીકે ભારતના ગવર્નર જનરલ તરીકે એક વ્યક્તિની નિમણૂક થાય છે જેને આપણે આજે પણ એક સુધારાવાદી ગવર્નર તરીકે યાદ કરીએ છે એનું નામ છે લોર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ વિલિયમ બેન્ટિક હા તો દીકરાઓ આપણે વાત કરતા હતા કે અઢારસો છવ્વીસ માં આ ભાઈએ એક નાનકડો કાયદો બનાવ્યો ફોજદારી કાયદો નાનકડો ફોજદારી કાયદો બનાવ્યો હવે અહીંયા હું તમને એક થોડુંક ડિફરન્સ આમ તો મેં યુટ્યુબમાં સમજાવ્યું હતું પણ કદાચ કોઈ યુટ્યુબમાં લેક્ચર ના સાંભળ્યું હોય તો હું તમને અહીંયા એક થોડોક ડિફરન્સ ક્લિયર કરી આપું કે ફોજદારી કાયદો શું છે અને દીવાની કાયદો શું છે ખબર છે ને બે કાયદા હોય છે એક છે ફોજદારી કાયદો બરાબર છે એક છે ફોજદારી કાયદો બરાબર અને એક છે દીવાની કાયદો બરાબર છે બે બે કાયદા છે એક છે ફોજદારી એક છે દીવાની હે ને સો પહેલા આપણે જાણીએ કેમ કે આપણે જે કાયદો ભણવાનું છે ને એનું નામ જ છે બરાબર ઇન્ડિયન પિનલ કોડ બરાબર ભારતીય દંડ સંહિતા ભારતીય ફોજદારી કાયદો બરાબર સાહેબ ફોજદારી શું છે અને આપણે વાત ફોજદારી કાયદાની આઈપીસી ફોજદારી જ કાયદો છે તો એકવાર જોઈ લઈએ કે ફોજદારી કાયદો શું છે દીવાની કાયદો શું છે મસ્ત મજા આવે એવી વાત કરી રહ્યું છે એક્ઝામ્પલ આપવા માટે આપણે પુસ્તકોમાં જે આપ્યું છે છોડો તમને એકદમ સિમ્પલ કન્સેપ્ટથી થી સમજાવું છું મસ્ત મજા આવશે હસવું પણ આવશે શું સાંભળજો માની લો કે તમે એક સોસાયટીમાં રહી રહ્યા છો આ એક સોસાયટી છે અને આ સોસાયટીમાં મકાનની લાઈન છે માનલો મકાનની લાઈન આ ત્રણ મકાન છે અને આ વચ્ચે વાળું મકાન તમારું છે હું અહીંયા લખું છું તમારું જે નામ હોય એ લાગુ પડી જશે અહીંયા બરાબર વિષ્ણુભાઈ કે ભાઈ હરીશભાઈ કે જે હોય એ બરાબર છે આ તમારું ઘર છે આ તમારું ઘર છે અહીંયા પણ એક ઘર છે અહીંયા પણ એક ઘર છે માન લો અહીંયા એક કપલ રહેવા આવે છે અહીંયા એક કપલ રહેવા આવે છે લગભગ લવ મેરેજ કર્યા હતા એમણે લવ મેરેજ કરેલા હોય એવું કપલ રહેવા આવે છે અને આ બાજુ માતા પિતા અને એમના બે સંતાનો બરાબર બે સંતાનો બહુ મોટા નથી એમાં માની લોન કે છોકરો જે છે તમારી જેટલી ઉંમરનો હશે ને છોકરી છે તો દસમામાં કે એમાં ભણે છે એ ફેમિલી અહીંયા રહે છે ને વચ્ચે તમે રહો છો તમારી ફેમિલી સાથે સોસાયટી છે સરસ મજાની અને આજુબાજુ પણ બીજી પણ ઘણી બધી સોસાયટી છે હવે જયારે આ કપલ નવું નવું રહેવા આવે છે નવા નવા લવ મેરેજ કરેલા છે ને આવે છે રેવા હા તો સરસ મજાના એ લોકો એટલા પ્રેમથી રહેતા હોય છે કે તમને જીલસ થાય છે કે આ લોકો કેટલા પ્રેમથી રહે છે આ લોકો એક વર્ષ સુધી તો સરસ મજાના પ્રેમથી રહે છે એક વર્ષ સુધી તો ક્યાંક બાર ફરવા જાય ને ખાવા જાય ને ઢેંકળું ને ફલાણું ને હા બેબું ને બાબલું ને બધું ચાલતું રહે છે बराबर एक वर्ष पी एक बार पेलो भाई आवाज अंदर थी छुट्टी वेलन बार आवाज अन पेलो बाल बाल बची जाए तो पेलो ए बार थी छुट्टो फतरो फेंके अंदर पत्थर मारो एक वर्ष पी घमाशाळ युद्धनी की शुरुआत थी जाए बराबर पेली जेम तेम ने पेलो जेम तेम बोले साहेब છ મહિનાથી એટલો કકડાટ વધી ગયો આ લોકો જોડે કે હવે એ લોકોએ નક્કી કરી લીધું કે આપણે હવે લઈ લઈએ તો લગભગ તમારા ઘરની બાજુમાં રહેવા આવ્યા પહેલું એક વર્ષ સારું ચાલ્યું છ મહિના બબાલો ચાલી અને અંતે ડાયવોર્સનું નું નક્કી થયું એટલે આપણે એમ કહીએ કે બે વર્ષના અંતે એમના ડાયવોર્સ થઈ ગયા શું થઈ ગયા ડાયવોર્સ તમે બાજુમાં જ રહો છો તમે આ બધું જ જોયું તમે એમનો પ્રેમે જોયું અને એમનું યુદ્ધે જોયું હવે શું તમે એવું નક્કી કરશો પતિ ગયો આપણે મેરેજ જ નહીં કરવા બોલો એવું નક્કી કરશો ના શું સોસાયટીમાં કોઈ એવું નક્કી કરશે કે ના ના આપણાથી મેરેજ ના કરે એ તો છોડો સોસાયટીમાં બીજા એક બે જણા લવ મેરેજ કરશે જોયું એક ઘટના ઘટી તમારા ઘરની બાજુમાં ડાયવોર્સની છૂટાછેડાની એક ઘટના ઘટી બટ એ ઘટનાથી આખો સમાજ હતપ્રભ ના થયો એ ઘટનાની અસર આખા સમાજ ઉપર ના પડી એ ઘટનાની અસર તો પાડોશી ઉપર ના પડી તમે મેરેજ કરશો એવું કે નાના બાજુવાળાને ડાયવોર્સ થઈ ગયો આપણે મેરેજ નહીં કરીએ કરશો તમે તો છોડો આ જે બે જણાના ડાયવોર્સ થયા છે ને એ બીજા મેરેજ કરશે કરશે ને એ બીજા મેરેજ કરશે તો એવા ગુના હવે એકચ્યુઅલી અહીંયા ગુનો તો થયો બંને એકબીજાના અધિકારોનું પેલો કે હું ભરણ પોષણ નહીં આપું તું તો મોટી મોટી વાતો કરતી હતી ને આમ ને તેમ પેલો કે તું એ મોટી મોટી વાતો કરતો હતો તને રાણીની જેમ રાખીશ ને આમ ને તેમ ને એટલે પેલો કે રાણીની જેમ રાખીશ પણ પેલા કે રાજા તો બનવા દે કે તું તો ક્યારે રાજા બનીશ કે શોર્ટકટમાં બંને પક્ષોએ એકબીજાના અધિકારોનું ઉલ્લંઘન કર્યું પણ એની અસર આખા સમાજ ઉપર ન પડી તો ખાસ યાદ રાખજો એવા કાયદાઓ એવા કાયદાઓ કે જેની અસર આખા સમાજ ઉપર થતી નથી એવા એવા ગુનાઓ ગુનાઓ સંબંધિત સંબંધિત કાયદાઓ શું કહેવાય છે ભાઈ દીવાની કાયદા ભાઈ છૂટાછેડા ભરણ પોષણ મિલકતની વેચણી મિલકતની વારસાઈ કોઈ લોકો એ ભાગીદારીમાં બિઝનેસ શરૂ કર્યો હોય તો કોન્ટ્રાક્ટ એક નામનો કાયદો આવે તો એ બિઝનેસમાં કોઈ પાર્ટનરે બીજા પાર્ટનરના પૈસા પડાઈ ખાધા લઈન ભાગી ગયો બેંક જોડે ફ્રોડ કર્યો બેંક જોડેથી લોન લીધી હતી લોન ભરપાઈ કરી નહી આ બધી જ વસ્તુ આ બધી જ વસ્તુ આ બધી જ વસ્તુને આપણે શું કહીશું દીકરાઓ દીવાની કાયદાઓ આ દિવાની કાયદા છે શું બેંક બેંક જોડે કેટલા ફ્રોડ થાય છે કેટલાય લોકો લોન લઈને આગા પાછા થઈ જાય છે અરે આપણા ભારતમાંથી કેટલાય લોકો બેંકોને ચૂનો લડાવી લગાવીને બહાર વિદેશમાં જતા રહ્યા છે શું બેંકો લોન આપવાનું બંધ કરે છે ને યાદ રાખજો આખી સોસાયટી ઉપર આની અસર નથી થતી પણ સાહેબ હવે બીજો ટોપિક અગત્યનો આ તમારું ઘર અને તમારા ઘરની બાજુમાં માતા પિતાને બે સંતાન રહેતા હતા યાદ છે ને એમાં એનો જે મોટો છોકરો છે ને તમારો મિત્ર છે તમારી જેટલી જ ઉંમરનો છે તમારો મિત્ર છે અને બાજુ એની નાનકડી બેન છે અને આ તમારા બાજુમાં જ રહી રહ્યા છે સાહેબ શિયાળાની કાતિલ ઠંડીની એક રાત્રીએ લૂંટારો ત્રાટક્યા અને આ ચારે જણાનું મર્ડર કરી નાખ્યું સર મર્ડર તમે બાજુમાં જ સુઈ રહ્યા હતા બટ તમને ભનક સુધા ના આવી સવારે ખબર પડી કે આવું આવું થયું છે આખી સોસાયટીમાં બુમા બુમ પોલીસના ધામા પોલીસ કદાચ ચા પાણી તમારા ઘરેથી જ કરતી હશે અહીંયા ધામો લગાવીને બેસી હશે ફોરેન્સિક વાળા આયા ને એસપી સાહેબ આયા ને ચાર મર્ડર થઈ ગયા છે સર આખી સોસાયટી ઊંચી નીચી સાહેબ લોકો રાત્રિના ઉજાગરા શરૂ કરી દે છે સોસાયટી વાળા એ તો છોડો અમુક લોકો કદાચ સોસાયટી છોડીને ભાગી જાય અને એ તો છોડો તમે વિચારો કે અહીંથી ઘર ખાલી કરો બાજુમાં આજુબાજુની સોસાયટી વાળા એ ઉજાગરા શરૂ કરી દે છે કદાચ નાનું તાલુકો હોય ને તો તાલુકાના તમામ લોકો ઉજાગરા શરૂ કરી દે છે કે રાત્રે લૂંટારું ગેંગ તાટકી રહી છે બધા જ ઉજાગરા જોયું સાહેબ આખા સમાજને હલાવીને મૂકી દે છે લોકો ફફડી જાય છે એવા ગુના એવા ગુના કે જેનાથી જેની અસર આખા સમાજ ઉપર થાય છે સર આખા સમાજ ઉપર અહીંયા સમાજથી અર્થ કોઈ જ્ઞાતિ વાળો સમાજ નથી લેવાનો માનવ સમાજ લેવાનો છે ચાહે કોઈ પણ ધર્મ જાતિ જ્ઞાતિનો હોય अक्का, अक बड़ा बद, जागता सही जैसे रातरे बड़ा जाननी पड़ी छे बराबर तो याद राखजो एवा गुना जेनी असर एक गंभीर प्रकार ना गुना है हत्या बडात्कार लूट धाड़ महाव्यथा घरफोड़ ह्यूमन ट्रैफिकिंग अपहरण अपनयन भयंकर गुना है એવા ગુના જેનાથી આખો સમાજ હચમચી જાય છે એવા ગંભીર પ્રકારના ગુના જે કાયદો વર્ણવે છે સર આપણે એ કાયદાને કાયદો કહીએ આ કાયદાની અંદર ગુનાની સજા કેદ થી શરૂ થાય છે મોટા ભાગે ઘણા નાના મોટા ગુનાઓમાં દંડ હોય છે બટ મેક્સિમમ કેદ થી શરૂ થાય છે અને ફાંસી સુધી જતી હોય છે જ્યારે અહીંયા જે ગુના ડાયવોર્સ નો કેસ ચાલતો હતો પેલા નહીં આપું ભરણ પોષણ ક્યાં શું હશે ભરણ પોષણમાં વળતર પૈસા બેંક જોડે કોઈ વ્યક્તિ ફ્રોડ કરીને ભાગ્યો છે તો બેંક કહેશું તું પેલા પૈસા આપી દે યાની અહીંયા પહેલી વસ્તુ છે નુકસાનની ભરપાઈ વળતર જો એ નહીં આપો તો કેદની સજા થાય છે અહીંયા ક્યારેય ફાંસી નથી ક્યારે નહીં સર અને કેદ પણ ત્યારે થશે જ્યારે તમે પૈસા નહીં આપો બરાબર તો આ દીવાની અને ફોજદારી વચ્ચેનો મેં તમને સિમ્પલ તફાવત સમજાવ્યો દીવાની કાયદા એ કાયદા છે જેમાં અમુક લોકોના જ અધિકારોના ઉલ્લંઘન થાય છે આખી સોસાયટીને અસર થતી નથી લગ્ન લગ્ન વિચ્છેદ ભરણ પોષણ મિલકતની વહેંચણી મિલકતની વારસાઈ પાર્ટનરશીપ અંગેના કાયદા ફ્રોડ બેંક ફ્રોડ અંગેના કાયદા આ બધા મોટાભાગે દીવાની કાયદા જ્યારે ગંભીર પ્રકારના ગુના જેની અસર આખી સોસાયટી ઉપર થાય છે એવા પ્રકારના ગુનાને એવા પ્રકારના ગુનાને આપણે ફોજદારી ફોજદારી ગુના કહીએ કહીએ કેવા બરાબર તો આ એક તમને ડિસ્ટન્સ મેં સમજાવી દીધો કેમ કે અહીંયા એક શબ્દ આવ્યો હતો ફોજદારી કાયદો સો એલિફન્ટને એકતાલીસ કલમો વાળો ફોજદારી કાયદો બનાવ્યો ક્લિયર અઢારસો છવ્વીસમાં અઢારસો અઠ્યાવીસ ની અંદર ભારતના ગવર્નર જનરલ તરીકે લોર્ડ વિલિયમ બેન્ટિક આવી રહ્યા છે વિલિયમ બેન્ટિક બહુ સુધારાવાદી ગવર્નર હતો આવતા ખબર છે ને સતી પ્રથા ઉપર પ્રતિબંધ બહુ સુધારાવાદી ગવર્નર હતો એણે ભારતીયો માટે બહુ સુધારા કર્યા એને લાગ્યું કે યાર આ આ રીતે મેળ નહી ખાયા આ બે બે કાયદા લઈને આપણે ચાલીશું એને એલિફન્ટને જે પ્રયત્ન કર્યો ને ગમ્યો બટ એલિફન્ટનો કાયદો બહુ નાનો હતો સર એકતાલીસ કલમો એટલે કંઈ ના કહેવાય સો એણે શું કર્યું કે આ રીતે નહીં એણે એક પત્ર લખ્યો એ વખતે બ્રિટનની સરકારને ત્યાં ઇંગ્લેન્ડમાં બ્રિટનના રાજાને કે આ એલિફન્ટને બહુ સારો પ્રયત્ન કર્યો છે બટ એ નાનો છે મારી ઈચ્છા છે કે આખા ભારત માટે એક ફોજદારી કાયદો બનાવવામાં આવે જે કોઈ પણ પ્રકારના ધર્મના ભેદભાવ વગર જે કોઈ પણ પ્રકારના વર્ણ વ્યવસ્થા

આ ચાર્ટર એક્ટ અઢારસો ની અંદર લોર્ડ વિલિયમ બેન્ટિકને કહેવામાં આવ્યું કે ભાઈ તમે કાયદા પંચ બનાવી શકો છો અને આવો કાયદા પંચ ભારત માટે એક ફોજદારી કાયદો તૈયાર કરશે સો આ કાયદા ઉપરથી ભારતનો સૌપ્રથમ ભારતનો સૌપ્રથમ બરાબર છે કાયદા પંચ બનાવવામાં આવ્યો તમને ખબર છે ભારતનો તો પ્રથમ કાયદા પંચ બનાવવામાં આવ્યો બરાબર છે 1834 માં કોના અધ્યક્ષતાને લોર્ડ મેકોલે કોના અધ્યક્ષતાને ભાઈ લોર્ડ મેકોલે બરાબર તો લોર્ડ મેકોલે લોર્ડ થોમસ બેબિંગટન મેકકોલે આખું નામ આપણે પીપીટીમાં આગળ આવી જશે સો લોર્ડ થોમસ બેબિંગટન અહીંયા હું લખી દઉં છું તો પણ લોર્ડ થોમસ બેબિંગટન મેકકોલે આના અધ્યક્ષ સ્થાને આખું જ એક કાયદા પંચ બનાવવામાં આવ્યો બરાબર લો કમિશન જેને આપણે કહીએ આખું કાયદા પંચ બનાવવામાં આવ્યું અને એમને કામ સોંપવામાં આવ્યું કે ભારત માટે એક ફોજદારી કાયદો ઘડો સો લોર્ડ મેકોલે અને એના અંડરમાં જે લોકો હતા મેકલીઓ હતા બરાબર આ બધાએ કામ શરૂ કરી દીધું લગભગ અઢારસો ને સડત્રીસ ની અંદર આ લોકોએ એક કાયદા પંચ તૈયાર કરી બરાબર અને ગવર્નર જનરલ આગળ રજૂ કરી દીધું જેને લગભગ અઢારસો અડત્રીસ ની અંદર પરિષદમાં ગવર્નર જનરલની જે પરિષદ હતી એમાં રજૂ કરવામાં આવ્યું આ આઈપીસી રચાઈ ગયો આને રચી કાઢ્યો એટલે આઈપીસી તો અઢારસો સડત્રીસ અડત્રીસ માં રચવાનું કામ પૂરું થઈ ગયું હતું સાહેબ આટલી બધી વાર કેમ લાગી અઢારસો સાઠ કેમ આવ્યું સાહેબ આખા ભારત માટેનો કાયદો બનાવવાનો હતો હવે અઢારસો અડત્રીસ પછી એવું થયું કે અઢારસો ઓગણચાલીસમાં અંગ્રેજો અફઘાની વિગ્રહોની અંદર બીઝી થઈ ગયા લગભગ છેક તેત્તાલીસ સુધી એ લોકો બીઝી રહ્યા સો એમણે આના ઉપર બહુ ધ્યાન આપ્યું નહીં મૂકી રાખ્યું હવે જેવા ત્યાંથી ફ્રી થયા એટલે એ લોકોએ નક્કી કર્યું કે હવે આ ભાઈ કાયદા ઉપર ધ્યાન આપો તો અઢારસોને પ્રિસ્તાલીસની અંદર લોડ લોર્ડ મેકોલે નો ડાઉટ મહાન હતા પણ કઈ એવું થોડી કે એમની બધી વાતો માની લેવાની સો બીજા લોકો પણ જોયે ને સર બારનેસ પીકોક ખાસ યાદ રાખજો આ બીજો વ્યક્તિ છે આ બીજો વ્યક્તિ છે જેની આપણા આઈપીસી ઉપર અસર જોવા મળે છે બરાબર છે સર ને સૌથી પહેલો વ્યક્તિ તો આ છે સૌથી પહેલો વ્યક્તિ આ છે બરાબર અને આ બીજો વ્યક્તિ છે સર બારને સ્પીકોકની અધ્યક્ષતાવાળી એક કમિશનને આની સમીક્ષા આણે જે આઈપીસી તૈયાર કર્યું હતું આણે જે આઈપીસી તૈયાર કર્યું હતું એની સમીક્ષાનું કામ સોંપવામાં આવ્યું હતું બારને સ્પીકોક એ ફટાફટ બે વર્ષમાં રિપોર્ટો આપી દીધા લગભગ આણે જે આઈપીસી બનાવ્યું હતું એમાં બહુ ઓછા ચેન્જીસ આણે કર્યા કે ના ભાઈ મેકોલે જે કામ કર્યું છે ને એ બહુ સરસ કર્યું છે કોઈ બહુ ખાસ કરવા જેવું નથી એમ કરતા કરતા અઢારસો આવી ગયું પછી થયું કે આ કામ આગળ વધે એ પહેલા જ અઢારસો બાવનમાં એક મૂર્ખ વ્યક્તિ ભારતનો ગવર્નર જનરલ બનીને આવે છે બાવન થી લઈને છપ્પનમાં એ મૂર્ખનું નામ છે હું એને મૂર્ખ એટલા માટે કહું છું કે એને મૂર્ખા જેવા ફેસલા લીધા છે ડેલહાઉસી નામ નામ જોઈને તમને આઈડિયા આવી ગયો કે હા તો મૂર્ખ જ હતો કેમ કે આવ્યો ને એને ચાર વર્ષ આતંક મચાવવા સિવાય કોઈ ધંધો કર્યો નથી એને ચાર વર્ષ આતંક મચાવવા સિવાય કોઈ ધંધો કર્યો નથી એટલે તમને અહીંયા ક્વેશ્ચન થાય કે સાહેબ આતંક મચાવવા સિવાય કોઈ ધંધો નથી કર્યો એટલે સાહેબ સમજણ ના પડી એ ભાઈ આવીને જો એને કે તમને ખબર છે એને ખાલસા નીતિ અપનાવી ખાલસા નીતિ એટલે જે રાજાનું સંતાન નથી એનું રાજ્ય અંગ્રેજોનું હવે તમે મને એમ કહો આ ક્યાંની વાત છે હા તમારા પાડોશીમાં કોઈ રહેતું તમે એમ કહો એ પાડોશીના સંતાન ના હોય તમે એમ કહો કે હે કાકા તમારા છોકરા નથી વધો નહીં તમે મરી જશો તમારું ઘર અમારું સાહેબ એ અંદરથી છૂટા લઈને મારવાના દોડત કેજો તું આનો લઈ જાય કે માર છ મારા ભાઈનો દીકરો છે હં માર બેનનો દીકરો છે એટલે આ ડે હાઉસ એ આવા મૂર્ખામી ભર્યા નિર્ણયો લીધા એટલે મેં એને મૂર્ખ વ્યક્તિ કીધું અઢારસો બાવનથી છપ્પનમાં આ ભાઈએ ખાલસા નીતિમાં જે આતંક મચાવ્યો સો આ ભાઈ કંઈક સારું કરવામાં તો માનતો જ નહોતો એટલે ફરી પાછું આપણું આઈપી તલ્લી ચડી ગયું બરાબર છે પણ અઢારસો છપ્પનમાં જેઓ આ ભાઈ ગયો એટલે હવે જેઓ લોર્ડ કેનિંગ બીજો એક સુધારાવાદી ગવર્નર છે લોર્ડ લોર્ડ કેનિંગ કેનિંગની એન્ટ્રી થાય છે કેમ કે આ ભાઈએ એટલા હાલત ખરાબ કરી દીધા હતા ને કે હવે એક સારા વ્યક્તિને ગવર્નર જનરલ તરીકે મોકલવાની જરૂર લોર્ડ કેનિંગ આવ્યું લોર્ડ કેનિંગ યાદ રાખજો અઢારસો સત્તાવનના ના વિપ્લવ સમયે ભારતનો ગવર્નર જનરલ કોણ હતો આવો પ્રશ્ન પૂછાય તો એનું નામ છે લોર્ડ કેનિંગ અઢારસો છપ્પન માં પેલું ગયો ને આયો પેલાએ જે આતંક મચાવ્યો હતો એનું બિચારાનું બધું આ બધું બિચારાએ આણ ભોગવવું પડ્યું જોકે આ બહુ ચાલાક અને શાંત હતો એટલે એને બધું મેનેજ કરી લીધું સો આના સમયમાં હવે જેવો આ આવ્યો એટલે આના સમયમાં આઈપીસીને પછી તાત્કાલિક સર બારનેસ પીકોક પેલો તો બારનેસ પીકોક કે કોઈ સારા વાણસો સાંભળતો જ નહોતો સર મુખત્યાર જેવો હતો બટ બારનેસ પીકોકે આની મુલાકાત લીધી અને કેનિંગને સમજાયો કે જુઓ ઓલરેડી ડેલહાઉસ બધું બહુ ખરાબ કરીને જતો રહ્યો છે આપણા જોડે આ બધાને આખા ભારતને મેનેજ કરવા માટે એક કાયદો તૈયાર છે પણ પેલા એ પણ પસાર ના કર્યું છેક અઢારસો સાડત્રીસ સાડત્રીસથી કાયદો તૈયાર થઈ ગયો છે અને આ કોઈ ધ્યાન

સૌ પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ યાદ રાખજો વિનાયક દામોદર સાવરકરે અઢારસો સત્તાવન ના વિપ્લવને ભારતનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ કયો છે બરાબર આ હિસ્ટ્રીનો ટોપિક છે પણ સાથે સાથે હું લેતો ચાલુ છું આ કેમકે મારે તમને આઈપીસી સુધી હવે પહોંચાડવાના ગયા સો વિપ્લવ આ આ પતાવતા પતાવતા અઢારસો આવી ગયું અઢારસો આવી ગયું હવે બારને સ્પીકોકે જે આને કીધું આને સમજાયું કે હવે જો આખા ભારતને કંટ્રોલ કરવો હોય તો એક કાયદાની જરૂર છે સો એમણે તરત જ પરિષદની અંદર કાયદો ફટાફટ પસાર કરાવવાની શરૂઆત કરી ધડબડાટીથી કાયદો પસાર થવાનો શરૂ થયો અને છેલ્લે છ ઓક્ટોબર મુદ્દા ઉપર આવી ગયા ને યસ છ ઓક્ટોબર અઢારસો સાઠ અધિનિયમીકરણ એટલે કોઈ પણ કાયદાનો કાયદા બનવાની પ્રક્રિયા પૂર્ણ થવી અધિનિયમીકરણ એટલે કાયદો બનવાની પ્રક્રિયા પૂર્ણ થવી બરાબર છે કાયદો બનવાની પ્રક્રિયા પૂર્ણ થવી એને આપણે શું કહીશું અધિનિયમીકરણ સો છ ઓક્ટોબર અઢારસો સાહીઠ ના રોજ ગવર્નર જનરલ જો કે એ વખતે ખરેખર શબ્દ હતો વાઇસરોય કેમ કે એ વખતે આ જ ભાઈ હતો કેનિંગ જ હતો બટ એનો હોદ્દો હવે બદલાઈ ગયો હતો વિપ્લવ પછી અને એ ભાઈ થઈ ગયો વાઇસરોય પણ ઘણા લોકો એને ગવર્નર જનરલનો હોદ્દો પણ કહે છે સો આપણે એમાં પડવાની કોઈ જરૂર નથી બરાબર આ જ ભાઈ હતો અને આણે છ ઓક્ટોબર અઢારસો સાહીઠ ના રોજ જેમ આ આપણે તમને ખબર છે કે કોઈ પણ ખરડો કાયદો ક્યારે બને તો આપણને ખબર છે કે એ ધારાસભામાંથી પસાર થાય એટલે કે જો સંસદ હોય તો લોકસભા રાજ્યસભામાંથી પસાર થાય જો રાજ્ય હોય તો વિધાનસભામાંથી પસાર થાય અને ત્યાં હોય તો રાષ્ટ્રપતિ સહી કરશે અને અહીંયા હશે તો રાજ્યપાલ સહી કરશે જેવા આ લોકો સહી કરી દે એટલે એ શું થઈ જાય છે કાયદો બસ એ જેવો સહી કરે ને એને કહેવાય અધિનિયમીકરણ થઈ ગયું એનેક્ટમેન્ટ થઈ ગયું એમ અહીંયા કોણે સહી કરી એ વખતે રાષ્ટ્રપતિ હતા નહીં વાઇસ રોય હતો ગવર્નર જનરલ હતો બરાબર બંને એક જ વૃદ્ધો છે સો વાઇસ રોય લોર્ડ કેનિંગે અથવા ગવર્નર જનરલ લોર્ડ કેનિંગે એ વખતે સહી કરી છ ઓક્ટોબર અઢારસો અને એ રીતે આઈપીસી નું એનેક્ટમેન્ટ એટલે કે આઈપીસી નું કાયદા ઘડવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ સો આઈપીસી ક્યારે ઘડાયું અથવા આઈપીસી નું એનેક્ટમેન્ટ ક્યારે થયું તો છ ઓક્ટોબર અઢારસો પણ એનું અમલીકરણ એટલે એને કહેવાય એન્ફોર્સમેન્ટ બરાબર આપણે અમલીકરણ માટે કયો શબ્દ વાપરીશું એન્ફોર્સમેન્ટ

અઢારસો બાસઠથી થી એનું અમલીકરણ એનું એન્ફોર્સમેન્ટ શરૂ થઈ જાય છે એનું એન્ફોર્સમેન્ટ શરૂ થઈ જાય છે બરાબર કેમ કે કોઈ પણ કાયદો અમલમાં લાવતા પહેલા એના પહેલાની પૂર્વ ભૂમિકા બધી તૈયાર કરવી પડે છે કાયદા માટે જરૂરી વસ્તુઓ કરવી પડશે એ કરવા માટે એમણે એક વર્ષ લીધો બરાબર ઓક્ટોબર અઢારસો સાહીઠ પૂરું થઈ ગયું વર્ષ લીધો અને એ વર્ષ એટલા માટે લેવામાં આવ્યો કેમ કે આઈપીસીના અમલમાં મૂકવા માટે એના એક ભય જરૂર હતી એનું નામ છે સીઆરપીસી સો અઢારસો એકસઠ માં પહેલા સીઆરપીસી ઘડાયો હા આપણે સીઆરપીસી સમય સમજીશું સીઆરપીસી વગર આઈપીસી શક્ય જ નથી બરાબર છે કેમ કે આઈપીસી એવું કહે છે કે કોઈ કોઈની હત્યા કરે તો ફાંસીએ લટકાવી દો પણ કોણ લટકાવશે તમેને હું કે ના તો કે સાહેબ આપણે પોલીસને બોલાવીશું પોલીસ લટકાવશે તો કે ના પોલીસ તેને પકડીને લઈ જશે પછી કે સાહેબ ચોવીસ કલાક પછી ચોવીસ કલાકમાં મેજિસ્ટ્રેટ આગળ હાજર કરીશું મેજિસ્ટ્રેટ લટકાવશે કે ના મેજિસ્ટ્રેટ સાહેબ પેલા રિમાન્ડ આપશે અચ્છા પછી પછી જ્યુડિશિયલ કસ્ટડી આપશે પછી પછી તમે ચાર્જશીટ દાખલ કરશો પછી મેજિસ્ટ્રેટ ચાર્જ ફ્રેમ કરશે પછી ઇન્સાફી કાર્યવાહી શરૂ થશે ટ્રાયલ શરૂ થશે સાહેબ પણ વિડીયો હતા આટલા બધા લોકો સાક્ષી હતા તો પણ તો પણ આ પ્રોસેસ થશે અને આફ્ટર ધેન એની સામે ગુનો સાબિત થશે અને પછી કોર્ટ કહેશે લટકાઈ દો આ બધું આઈપીસીમાં નથી લખેલું સર આ બધું સીઆરપીસીમાં લખેલું છે તો આજે એક વર્ષ લીધું ને એ સીઆરપીસી લાવવાનો હતો એટલા માટે ઘણાને એમ થાય કે સર એક વર્ષ કેમ લીધું તરત અમારે એક જાન્યુઆરી અઢારસો એકસઠથી લઈ આવતા સાહેબ આઈપીસી આવી ગયો બટ આઈપીસી સીઆરપીસી વગર અધૂરો છે આઈપીસી ને સીઆરપીસી પતિ પત્ની છે સર બરાબર છે જેમ પુરુષ સ્ત્રી વગર અધૂરો છે સ્ત્રી પુરુષ વગર અધૂરી છે જેમ આઈપીસી સીઆરપીસી પતિ પત્ની છે બરાબર છે સો અને એવિડન્સ એમનું સંતાન છે ક્લિયર બરાબર સો આઈપીસી વગર સીઆરપીસી અધૂરું છે અને સીઆરપીસી વગર આઈપીસી અને એટલા માટે અઢારસો એકસઠમાં સીઆરપીસી ઘડાવવાનું કામ થયું અને પછી કમ્પ્લીટ થયું પછી આ અમલમાં આવે છે તો હા આપણે આઈપીસીનો એક ઇન્ટ્રો લીધો કે આઈપીસી કઈ રીતે આવ્યું બરાબર આ વસ્તુ હવે તમારા મગજમાં બિલકુલ ક્લિયર મેં તમને આખો ઇતિહાસ સમજાવી દીધો છે આઈપીસી નો તમારા કન્સેપ્ટ એકદમ કે તમારા વગતમાં યાર અઢારસો માં કાયદા પણ બન્યું હતું અને એણે તો ત્રણ ચાર વર્ષમાં કાયદો બનાવી દીધો આ તમને આખી પ્રોસેસ સમજાવી દીધી કે ક્યાં બધું અટક્યું હતું આખી પ્રોસેસ સમજાવી દીધી સર બરાબર એકચ્યુઅલી આપણે આ બે જ વસ્તુ યાદ રાખવાની છે આ આ અને પ્રથમ કાયદા પંચ લોર્ડ મેકોલિંગ બસ આટલી જ વસ્તુ યાદ કોન્સ્ટેબલ લેવલે આટલી જ વસ્તુ યાદ રાખવાની છે બટ અચ્છા એક બીજી વસ્તુ તમને કહેવાની રહી ગઈ અઢારસો સાહીઠમાં કાયદો ઘડાયો તો કયો કાયદો કહેવામાં આવે છે હા એ પણ લઈ એનું સાઇટેશન કહેવાય છે પિસ્તાળીસમો અધિનિયમ ક્રમાંક ખાસ યાદ રાખજો પિસ્તાળીસમો અધિનિયમ ક્રમાંક કહેવામાં આવે છે અધિનિયમ અધિનિયમ સાહેબ સાહેબ આ આ આ એને એને પણ કહેવાય છે 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 શું ખબર ના પડી બરાબર તો કાયદાઓ વર્ષમાં ઘડાતા હોય ને નંબર આપવામાં આવે ભાઈ વર્ષનો પહેલો કાયદો આ વર્ષનો ત્રીજા નંબરનો કાયદો ઘડાયો એમ આ એ નંબરમાં કયો નંબર આવતો હતો એનો આ પિસ્તાળીસ નંબર આવતો હતો બરાબર છે કયો નંબર આવતો તો હતો પિસ્તાળીસ નંબર આવતો હતો ફોર્ટી ફિફ્થ પિસ્તાળીસ મોંબર આવતો હતો ક્લિયર તો આ વસ્તુ ખાસ યાદ રાખજો આપણે આમાંથી યાદ રાખવાનું છે કે આઈપીસી ઘડાયો ક્યારે અથવા આઈપીસી ઉપર ગવર્નર જનરલ કે વાઇસ રોય સહી ક્યારે કરી છ ઓક્ટોબર અઢારસો સાહીઠ અને કહેવાય આઈપીસીનું એનેક્ટમેન્ટ થયું અને આઈપીસી અમલમાં ક્યારે આવ્યો તો કે એક જાન્યુઆરી અઢારસો બાસઠથી આપણું આઈપીસી અમલમાં આવે છે સો આ મેં તમને આઈપીસીનું ઇન્ટ્રોડક્શન આપી દીધું કે કઈ રીતે આઈપીસી આવ્યું છે ક્લિયર હવે આપણે આમાં આગળ જઈએ જ્યાં હતા ત્યાં જ્યાં હતા ત્યાં આવી જઈએ ઇન્ડિયન પિનલ કોડ ઓકે જે મે તમને ભણાવ્યું છે એ બધું જ અહીંયા પીપીટી ફોર્મેટમાં તમારા આગળ છે કે ભારતીય ફોજદારી અધિનિયમ અઢારસો સાહીઠ નો મુસદ્દો ભારતમાં સૌ પ્રથમ કાયદા આયોગના અધ્યક્ષ સર મેકોલે દ્વારા અઢારસો સડત્રીસમાં માં ઘડવામાં આવ્યો હતો જેને અઢારસો અડત્રીસમાં માં કાઉન્સિલમાં રજૂ કરવામાં આવ્યો તો સર મેકોલે દ્વારા તેને ગવર્નર જનરલ આગળ રજૂ કરવામાં આવ્યો આ મુસદ્દાનું સૌ વિહંગાવલોકન નિરીક્ષણ તે સમયના ન્યાય નિષ્ણાંત એવા સર પીકોક બરાબર એમના દ્વારા કરવામાં આવ્યું હતું જે અઢારસો પચાસમાં પૂર્ણ થયું હતું ભારતીય ફોજદારી અધિનિયમ અઢારસો સાહીઠને તાત્કાલિક વાઇસરોય લોર્ડ કેનિંગ દ્વારા છ ઓક્ટોબર અઢારસો સાહીઠના રોજ પસાર કરવામાં આવ્યો હતો એટલે સહી કરી દેવામાં આવી જે તાત્કાલિક કેન્દ્રીય ધારાસભાનો અઢારસો સાહીઠનો એક નંબર એક્સ એલ વી આ રોમનમાં લખેલું છે રોમન આંકડો પણ યાદ રાખજો એટલે પિસ્તાળીસ બન્યો હતો યાદ રાખજો ભારતીય ફોજદારી અધિનિયમ અઢારસો સાહીઠમાં કુલ ત્રેવીસ પ્રકરણો છે અને પાંચસો અગિયાર કલમો છે ભારતીય ફોજદારી અધિનિયમ અઢારસો સાહીઠ એ એક જાન્યુઆરી અઢારસો બાસઠ થી અમલમાં આવે છે હવે આપણે ભારતીય ફોજદારી અધિનિયમ અઢારસો સાહીઠ બરાબર આ ઇન્ટ્રોડક્શન ગયું અમલમાં આવી ગયો સો હવે આપણે આ ત્રેવીસ પ્રકરણ જે પ્રકરણ અગત્યના ભણવાના છે એ અને પાંચસો અગિયાર કલમો તરફ પ્રયાણ કરી રહ્યા છે કીધું હતું કે આજે આપણે ચેપ્ટર વન પૂરું કરી દઈશું સો આજે ભારતીય ફોજદારી અધિનિયમ અઢારસો સાહીઠ પ્રકરણ નંબર એક એનું નામ છે પ્રારંભિક યાદ રાખજો આ પ્રકરણ છે પ્રકરણનું નામ છે પ્રારંભિક ઇન્ટ્રોડક્શન ધારાની પ્રાદેશિક મર્યાદા અને વિસ્તાર બતાવે છે એમાં પાંચ કલમો છે કેટલી કલમો છે પાંચ કલમ એક થી પાંચ પાંચ કલમો છે એના વિશે આપણે જોવાનું છે એના વિશે આપણે જોવાનું છે સો અધિનિયમનું નામ અને વિસ્તાર અહીંયા આવશે બરાબર છે અને એની અંદર દરેકે દરેક વસ્તુ આપણે અહીંયા જે અગત્યની વસ્તુ લખી છે એ લખવાની છે પરંતુ એક જ મિનિટ હા તમને અમુક ફોટા બતાવી હા આ આ આ જે છે છે ને લોર્ડ મેકોલે અહીંયા તમને સ્ક્રીન ઉપર દેખાતા હશે આ લોર્ડ મેકોલે છે અને આ બારને સ્પીકોક છે મેં કીધું ને આપણી આઈપીસી ઉપર બે જણાનો પ્રભાવ છે સૌથી વધારે પ્રભાવ છે લોર્ડ મેકોલેનો અને આ છે બારને સ્પીકોક બરાબર છે આ બે જણાના નામ મેં તમને અહીંયા આપ્યા બે જણાના ફોટા આપ્યા ઓકે પછી એક બીજું શબ્દ આવશે અત્યારે યાદ રાખજો હું હું તમને તમને અહીંયા પીપીટી પીપીટી ઉપર નથી મારી બોર્ડ બનાવી છે એના ઉપર જઈ રહ્યા છે ખાલી આ તો અમુક અમુક માહિતી તમને આપી દઉં એટલે પછી આપણે નંબર શરૂ કરીએ યાદ રાખજો એક શબ્દ આવશે બાર નોટિકલ માઇલ હે ને એક નોટિકલ માઇલ બરાબર કેટલા છે એક પોઈન્ટ પંચ્યાસી કિલોમીટર બરાબર છે ચોવીસ નોટિકલ માઇલ ને બસો નોટિકલ માઇલમાં આપણે પડવાની જરૂર નથી ખંડિય ચાગલીનો વિસ્તારો કે ઓકે આપણે અહીંયાથી નીકળી જઈએ આ આમાંથી આપણે આ પીપીટી ઉપર આપણે ભણવાનું નથી સો આપણે આમાંથી નીકળી જઈએ બિકોઝ બોર્ડ પીપીટીમાં તમને બહુ મજા આવશે સો બોર્ડ પીપીટીમાં આપણે જઈએ હા યસ તમને આમાં બહુ મજા આવશે તમને બોર્ડ જેવી ફિલિંગ આવશે ઓકે હા તો આપણે હવે આઈપીસી ભણવાની શરૂઆત કરી રહ્યા છે બરાબર આઈપીસી ધ ઇન્ડિયન પીનલ કોડ અઢારસો સાહીઠ ભારતીય દંડ સંહિતા સને અઢારસો સાહીઠ નો અધિનિયમ ક્રમાંક પિસ્તાળીસમું છઠ્ઠી ઓક્ટોબર અઢારસો સાહીઠ એની અંદર આ એક નાનકડી પ્રસ્તાવના લખેલી છે દરેક કાયદામાં એક નાનકડી પ્રસ્તાવના હોય છે આપણે બંધારણમાં પણ છે ને અહીંયા પણ છે બટ આ એક જ લીટીની એક બે લીટીની છે જો શું લખીએ છે આ પ્રસ્તાવના છે આઈપીસીની આઈપીસીની પ્રસ્તાવના છે કે ભારત માટે એક સર્વ સામાન્ય ફોજદારી અધિનિયમ કરવો ઈષ્ટ છે એટલે કે જરૂરી છે તેથી નીચે પ્રમાણે અધિનિયમ કરવામાં આવે છે બરાબર આ પીપીટી આ લખવાની જરૂર નથી આ પીપીટી તમને મળી જશે ક્લિયર બરાબર છે આજે સાંજ સુધીમાં આ પીપીટી તમારા એની અંદર આવી જશે તમારી એપ્લિકેશનમાં બરાબર સો લખવાની કોઈ જરૂર નથી બરાબર છે આ પીપીટી તમને મળી જશે આ જ બોર્ડવાળી છે બરાબર તમે મસ્ત પીપીટી પછી ભલે તમે આ પીપીટીમાંથી શાંતિથી નોટ્સ બનાવવાનો હું તો ના જ પાડીશ નોટ્સ બનાવવાની કોઈ જરૂર નથી તમને પુસ્તક જે મળશે ને એમાં બધું કવર થઈ જશે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી પણ આ તો કોઈની ઈચ્છા હોય તો આ પીપીટી છે ને એ પીપીટીમાંથી નોટ્સ બનાવશો ને સર મસ્ત બનશે મજા આવશે યાદ કરશો આટલા સસ્તામાં કિશવા આપી શકે તો હજુ પણ એક બીજી વસ્તુ તમારા જે મિત્રો છે એમને કહો કે બહુ સસ્તામાં કિશવા ઘણું બધું આપી રહી છે બરાબર છે એકચ્યુઅલી અહીંયા હું કાયદાની બેચ કરું છું તો ખાલી મારા કાયદાની ફી દસ હજાર જેવી હોય તમને આખી વેચ નવ હજાર નવસોમાં મળી રહી છે બરાબર છે કાલે જ આપણે કોન્સ્ટેબલની ઓફલાઈન બેચ શરૂ કરી છે બરાબર ઓફલાઈન બેચમાં પણ હું કાયદો આ જ ભણવાનું છું આ પીપીટી હશે આ જ પીપીટી હશે પણ આ પીપીટી છે એવું નથી કે ત્યાં કઈ અલગ છે ત્યાં પીપીટી ચાલશે ઓફલાઈન છે અહીંયા આવવાના છે સો એના માટે એમની વધારે છે તમારા કરતા ડબલ કરતા વધારે છે બાવીસ પાંચસો વીસ ફિઝિકલ ફિઝિકલ વગેરે વીસ હજાર ફી ચાલી રહી છે જ્યારે તમે એનાથી અડધી ફીમાં અને મારા કાયદાની જે દસ હજાર ફી હોય છે બરાબર એ એટલી જ ફીની અંદર તમે અંદાજિત એટલી ફીની અંદર બરાબર તમે અત્યારે આખો કાયદો અને આ પીપીટી ઘર બેઠા લઈ રહ્યા છો બરાબર છે હા વિશાલભાઈ પ્રયત્ન રહેશે પ્રયત્ન રહેશે મારો પૂરેપૂરો પ્રયત્ન રહેશે કે હું મારા લેક્ચર્સની બધી જ પીપીટી તમને આપી દઉં શું કામ ના આપું યાર જ્ઞાન આપવાથી વધે છે બરાબર છે જ્ઞાન હંમેશા આપવાથી વધે છે ક્યારે ઓછું નથી થતું હું તો આપી દઈશ આ કીધું ને આપી દઈશ અહીંયા આમાં મારી ભણાવવાની પીપીટી છે હું તમને આપી રહ્યો છું બરાબર છે જે તમને મળી જશે બરાબર કેમ કે હું ભણાવવા માટે આ પીપીટીનું હોતા જ નથી આ તો તમારા માટે છે મારું તો બધું અહીંયા છે કન્ટિન્યુ છે હે ને ઓકે તો ખાસ યાદ રાખજો આપણે આ પ્રસ્તાવના છે બરાબર ભારત માટે એક સર્વસામાન્ય ફોજદારી અધિનિયમ કરવો ઈચ્છે તેથી નીચે પ્રમાણે અધિનિયમ કરવામાં આવશે હું મારી પીપીટીની ગેરંટી લઉં છું ઘણી વાર ફેકલ્ટીઝ બધી પીપીટી એ લોકો એવું કરતા હોય છે કે નોટ્સ કેવું કંઈ હશે સો ફેકલ્ટીઝની નહીં પ્રયત્ન કરીશું તમને મેક્ઝિમમ મળે મારી કાયદાની પીપીટી તમને બધી મળી જશે ટેન્શન નથી મારી કાયદાની પીપીટી બધી જ મળી જશે બરાબર એનું તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી ઓકે ઓકે આગળ જઈએ તો ફરી એકવાર આ શરૂ થઈ રહ્યું છે અને પ્રસ્તાવના છે કે ભાઈ આખા ભારત માટે એક સર્વસામાન્ય કોમન ફોજદારી કાયદો કરવો જરૂરી છે અને એટલા માટે અમે આ આઈપીસી નામનો કાયદો કરી રહ્યા છે જે નીચે પ્રમાણે છે નીચે પ્રમાણે એટલે ચેપ્ટર નંબર વન હવે અહીંયાથી પ્રકરણ સ્ટાર્ટ આઈપીસી સ્ટાર્ટ બરાબર છે જે પ્રયત્ન કરીશ હું આમાં કેવું છે સાહેબ કોઈ પણ ફેકલ્ટી હોય ને લેક્ચર લેવા આવે સો લેક્ચરની અંદર એવું ના હોય કે અમે એમને ખરીદી લીધા હોય હેને સો દરેક ફેકલ્ટીનું અલગ અલગ હોય છે હું ફેક અમે પ્રયત્ન કરીશું તમને મેક્ઝિમમ વસ્તુ મળે બરાબર પણ હું બધાની ગેરંટી સીધી વસ્તુ છે બરાબર નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા મેક્ઝિમમ તમને મળી જશે હે ને આ આ મળે જ છે ને શું કામ ટેન્શન લો છો બરાબર શું મળી જશે બરાબર જોડાયેલા અને તમારા મેક્સિમમ આજુબાજુના વિદ્યાર્થીઓને લાવો જોડાવો કે જો આ આ સસ્તામાં આટલું જોરદાર મળી રહ્યું છે હે બરાબર કાજીસર કાયદાની બેચ કરો તો કે દસ હજાર રૂપિયા ફીસ છે બરાબર છે અને એની અંદર આ મળી રહ્યું છે બરાબર છે કે બહુ થોડું મેક્ઝિમમ લોકોને હજુ પણ જોડો બરાબર સો કેમ કે રેકોર્ડેડ લેક્ચર તો આગળના મળી જ રહ્યા છે જે આ લેક્ચર ગયું હશે રેકોર્ડેડ મળી જશે સો મેક્ઝિમમ લોકોને તમે જોડવાનું કામ ચાલુ રાખો ઓકે હવે આપણે શરૂ કરી રહ્યા છે પ્રકરણ નંબર એક પ્રારંભ કલમ એક થી પાંચ આ પહેલું ચેપ્ટર છે સો પ્રસ્તાવના થઈ ગઈ હવે આઈપીસી શરૂ થઈ ગયું પાંચ કલમો આ પ્રકરણમાં છે પણ સાહેબ બહુ અગત્યની કલમો છે આ કલમો વગર આઈપીસી કઈ જ કામનો નથી એવી આ પાંચ કલમો છે આ કલમો આપણને શું કહે છે ઓવરઓલ તમને એક આઈડિયા આપી દઉં આ કલમો આપણને શું કહે છે કે નંબર 1 એક તો આઈપીસી લાગુ ક્યાં પડશે જમીન ભાગ નંબર 2 આઈપીસી કોના ઉપર લાગુ પડે છે સાહેબ ભારતમાં કોઈ વિદેશી ગુનો કરે તો એ આનો જવાબ આપશે લાગુ પડશે કે નહીં પડે બરાબર કોઈ ભારતીય બહાર જઈને ગુનો કરે છે તો તો શું સો આ ચેપ્ટર તમને બતાવે છે કે આઈપીસી માં જેટલા પણ ગુના કીધા છે આગળ મર્ડર આવશે અને ગુનાહિત મનુષ્ય વધ આવશે અને ગર્ભપાત આવશે વ્યથા મહાવ્યથા ચોરી લૂંટ બળજબરીથી કળાવું ધાડ જેટલા પણ ગુના આવશે એ બધા ગુના કોની ઉપર લાગુ પડશે અને કેટલા વિસ્તારમાં લાગુ પડશે એટલે મેં કીધું આ પાંચ કલમો નથી સો ની આ પાંચ કલમો બહુ અગત્યની છે તો પ્રકરણ નંબર એક થી પાંચમાં પહેલી કલમ આપણે જોઈએ પહેલી કલમ અને બીજી કલમ બહુ ઈઝી છે પહેલી કલમ બરાબર પાંચ કલમો જોવાની છે એમાં પહેલી કલમ અધિનિયમનું નામ અને તેના અમલનો વિસ્તાર

પહેલા એવું હતું કે જમ્મુ કાશ્મીર સિવાયના ભારતમાં લાગુ પડતું હતું હે પેલા આવું હતું કે જમ્મુ કાશ્મીર સિવાયના ભારતની અંદર લાગુ પડતું હતું પહેલા આ વસ્તુ હતી પણ જમ્મુ કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ જમ્મુ એન્ડ કાશ્મીર પુનર્ગનગેના બે હજાર ઓગણીસ થી આઈપીસી હવે જમ્મુ કાશ્મીરમાં પણ લાગુ છે આપણે એવું બોલવાનું આવતું જ નથી કે આઈપીસી આખા ભારતમાં લાગુ પડે છે પણ જમ્મુ કાશ્મીરમાં લાગુ નથી પડતું ના હવે આઈપીસી આખા ભારતમાં લાગુ પડે છે હવે આઈપીસી આખા ભારતમાં લાગુ પડે છે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી અને ગુજરાતથી લઈને અરુણાચલ સુધી આખા ભારતમાં ઇન્ડિયન પીનલ કોડ લાગુ પડે છે સો અધિનિયમનું નામ

બીજું શું કહે છે અધિનિયમનો વિસ્તાર એને અધિનિયમનો વિસ્તાર તો આખા ભારતમાં લાગુ પડે છે હવે ભારતમાં શું કન્ડિશન છે કે ભારતની અંદર સાહેબ દરિયા કિનારો છે છે ને દરિયા કિનારો કંઈક આ રીતનું કન્ડિશન છે આ આ પરિસ્થિતિ છે છે ભારત સો હવે થાય શું કે એક જહાજ અહીંયા આવીને દરિયા કિનારે ઉભું છે દરિયા શરૂ થઈ ગયું છે જહાજ તો દરિયા કિનારે જ ઉભેલું હશે તો એના ઉપર ગુનો થાય તો શું કરવાનું તો એટલા માટે આપણે ચોખવટ કરી છે કે આઈપીસી આખા ભારતમાં લાગુ પડે છે સાથે સાથે જહાજ ઉપર ગુનો નોંધાશે તો આપણે આઈપીસી લાગુ કરીશું ચાહે એ જહાજ ગમે તે દેશનો હોય હા કોઈ દેશનો યુદ્ધ જહાજ એવો ના જોઈએ આગળ આવે છે બરાબર યાદ રાખજો યુદ્ધ જહાજ નહીં જસ્ટ લાઈક અમેરિકાનું આર્મીનું જહાજ આવ્યું છે અમેરિકાની અમેરિકાની આર્મીનું આર્મીનું અને જહાજ માની લઈએ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની આર્મીનું જહાજ છે યુએસએ ની આર્મી જહાજ છે યાદ રાખજો યુએસએ ની આર્મી સો એ આપણા દરિયા કિનારે જમીનને ટચ થઈને ઊભું છે અને એ યુએસએ ના આર્મી જહાજમાં મર્ડર થાય છે ગમે તેનું મર્ડર થાય મર્ડર થાય છે તો દીકરા આપણે પોલીસ ફરિયાદ નોંધીશું નહીં આઈપીસી લાગુ કરીશું નહીં સાહેબ પણ જમીનને ટચ થઈને ઊભું છે ને આ બાર નોટિકલ માઇલમાં ઊભું છે ને હ તમે એમ કહેશો આ બાર નોટિકલ માઇલ છે બરાબર બાર નોટિકલ માઇલ નોટિકલ માઇલ એટલે સમુદ્રી માઇલ કહેવાય એને સમુદ્રી માઇલ બરાબર એક નોટિકલ આ એ પરીક્ષામાં પૂછાયેલું છે એક નોટિકલ માઇલ બરાબર જમ્મુ કાશ્મીરમાં લાગુ થઈ ગયું છે બરાબર હવે એનું કોઈ ઇશ્યુ નથી એમાં પડવાની કોઈ જરૂર નથી બરાબર પેલા લાગુ નતું કેમકે અલગ દરજ્જો હતો એને એમ ત્યાં રણવીર પિનલ કોડ ત્યાંના રાજા હતા મહારાજા રણવીર સિંહ સો એમના નામ ઉપરથી રણબીર પિંદલ કોડ હતી ત્યાં હવે આઈપીસી લાગુ પડી ગઈ છે રણબીર પિંદલ કોડ લાગુ નથી ઓકે હા તો આપણે વાત કરી રહ્યા છે કે જો યુએસએ ની આર્મી નું જહાજ અહીંયા ઊભું હોય અને એના ઉપર હત્યા થશે દરિયા કિનારે બાર નોટિકલ માઇલમાં આપણી જમીનને ટચ થઈને ઊભું છે છતાં પણ એના ઉપર હત્યા થશે બરાબર છે તો આપણે હા બરાબર આપણે એના ઉપર કોઈ પણ પ્રકારનું લાગુ કરીશું નહીં આઈપીસી સાહેબ કેમ આવું કેમ આવું બરાબર સાહેબ તમે તો અત્યારે એવું કીધું કે બાર નોટિકલ માઇલમાં સમુદ્ર જ્યાંથી આપણો શરૂ થાય છે ત્યાંથી બાર નોટિકલ માઇલમાં આઈપીસી લાગુ કરવાનું છે તમે અત્યારે એવું કીધું સાહેબ અને હવે તમે એવું કહી રહ્યા છો કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની આર્મીનું જહાજ આપણા દરિયા કિનારે બાર નોટિકલ માઇલમાં નહીં બિલકુલ જમીનને ટચ થઈને ઊભું છે એના ઉપર મર્ડર થાય છે અને તમે એમ કહી રહ્યા છો કે આઈપીસી લાગુ નહીં પડે કેમ તો દીકરા એક વાક્ય આ લખવું હોય તો લખી લો મારું આ વાક્ય બરાબર છે બહુ અગત્યનું વાક્ય છે અને આ વાક્ય તમારું બધું જ ઘણું બધું સોલ્યુશન આગળ જે કલમો આવી રહી છે એમાં કરી આપશે એ વાક્ય કયું છે એ વાક્ય કયું છે તો યાદ રાખજો કોઈ પણ કોઈ પણ દેશનો યુદ્ધ જહાજ તે દેશનો તરતો ટાપુ છે તરતો ટાપુ છે બરાબર છે જમ્મુનું શું નથી સમજાતું જમ્મુ કાશ્મીરમાં લાગુ થઈ ગયું લમ્મુ કાશ્મીરમાં આઈપીસી લાગુ છે ક્લિયર ઓકે કોઈ પણ દેશનો યુદ્ધ જહાજ બરાબર છે બે હાજર ઓગણીસ થી આઈપીસી ત્રણસો સિત્તેર નાબુદ થઈ ગઈ છે ત્રણસો સિત્તેર નાબૂદી દેશ કે જે એનું અમલીકરણ છે એ જતું રહ્યું છે સો હવે લાગુ છે એમાં કોઈ લમણા લેવાની જરૂર નથી આપણે આપણે કાયદો ભણી રહ્યા છે સાહેબ જમ્મુ કાશ્મીરનો ઇતિહાસ નથી બની રહ્યા ઠીક છે ઓકે સો કોઈ પણ દેશનો યુદ્ધ જહાજ એ દેશનો તરતો ટાપુ છે કોઈ પણ દેશનો યુદ્ધ જહાજ એ દેશનો તરતો ટાપુ છે આ વસ્તુ ખાસ યાદ રાખજો અને કોઈ પણ દેશનો યુદ્ધ વિમાન કોઈ પણ દેશનો યુદ્ધ વિમાન એ દેશનું ઉડતો ટાપુ છે આ બે શબ્દો ખાસ યાદ રાખજો બરાબર છે પેલું તરતો ટાપુ છે ઉડતો ટાપુ છે તો અમેરિકાનું આ જહાજ લાલ કલરનું તમારા દરિયા કિનારે આવીને ઉભું છે

આર્મી નું જહાજ ન્યુર્ક ના દરિયા કિનારે ઉભું છે ચલો આ રહ્યું ન્યૂયોર્ક ચલો માની લો આ અહીંયા ન્યુયોર્ક છે અને હવે આ આપણું ભારતનું યુદ્ધ જહાજ છે ઇન્ડિયન નેવી સાહેબ હત્યા થઈ ગઈ અમેરિકામાં ગુનો નહીં નોંધાય ભારતમાં નોંધાશે હા અમેરિકા કે અમારે બાર નોટિકલ માઇલમાં ઇન્ટરનેશનલ સંધિ છે આંતરરાષ્ટ્રીય સંધિ છે બરાબર કે અહીંયા ગુનો આઈપીસી પ્રમાણે ભારતમાં નોંધાશે હા ભાઈ આઈપીસી કોને લાગુ પડશે ભાઈ નીચે કરો તો કોને લાગુ પડશે મેં કીધું એટલે જ કહું છું તમે એવું હોય ને તો ક્વેશ્ચન લખીને રાખો તો હું તમને છેલ્લે લાસ્ટમાં લઈ લઈશ બરાબર તમે મારો આખો હજુ હું આઈપીસીની કલમ નંબર એકમાં જ છું જેમ જેમ કલમો આગળ જશે કન્સેપ્ટ એકદમ ક્લિયર થતો જશે બરાબર તો જુઓ અહીંયા આઈપીસી લાગુ પડી રહ્યું છે જ્યારે કે આપણું યુદ્ધ જહાજ અમેરિકાના ન્યુયોર્કના દરિયા કિનારે ઉભું છે ન્યુયોર્ક ના દરિયા કિનારે ઉભું છે પણ એના ઉપર આઈપીસી લાગુ પડશે કેમ કે કોઈ પણ દેશનું યુદ્ધ જહાજ એ દેશનું જહાજ જઈ રહ્યું છે આર્મીનું તો દરિયે પણ છે એ પ્રમાણે યુદ્ધ વિમાન ઉડી રહ્યું છે એના ઉપર મર્ડર થાય છે કયા દેશનું છે યુદ્ધ વિમાન તો કે ભારતનું ઉડી રહ્યું હતું ત્યારે ક્યાં હતું તો કે સાહેબ અમેરિકાની ઉપર હતું સાહેબ ગુનો ભારતમાં નોંધાશે યુદ્ધ વિમાન છે પણ યાદ રાખજો આ બાબત માત્ર યુદ્ધ વિમાનની છે કયા વિમાનની છે હા એકચ્યુઅલી જહાજ અને વિમાનના જહાજ અને વિમાનના મુખ્યત્વે ત્રણ પ્રકાર પડે બિલકુલ કન્સેપ્ટ ક્લિયર કરીએ છીએ ત્રણ પ્રકાર પડે એક તો છે યુદ્ધ જહાજ અથવા યુદ્ધ વિમાન એટલે આ કોના છે કે દેશની આર્મી ના છે આ તો ઉડતા ટાપુ છે સાહેબ તરતા અને ઉડતા ટાપુ છે આ જ્યાં છે ત્યાં એ દેશનો કાયદો લાગુ પડશે એટલે જો આ ભારતના છે ભારતના છે જો આ ભારતના છે તો આના ઉપર આઈપીસી લાગુ પડશે ગમે ત્યાં હોય ભારતનું નેવી નું જહાજ ગમે ત્યાં હોય ભારતનું એરફોર્સનું વિમાન ગમે ત્યાં હોય એના ઉપર કઈ પણ ઘટશે ગુનો છે 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 એ દેશના પણ સાહેબ બીજા બે પ્રકારના એક એક જહાજ મુસાફરી મુસાફરી જહાજ મુસાફરી વિમાન જેમાં આપણે મુસાફરી કરતા હોઈએ છે અને એક છે વેપારી વેપારી એટલે માલ સામાન લઈ જતા કાર્ગો કાર્ગો શું થશે ચલો આર્મી તો અમને મગજમાં ક્લિયર થઈ ગયું કે ભારતનું આર્મીનું જહાજ ગમે ત્યાં હોય આઈપીસી લાગુ પડશે ભારતનું આર્મીનું વિમાન ગમે ત્યાં હોય એના ઉપર કોઈ ઘટના ઘટશે આઈપીસી લાગુ પડશે પણ આ ठीक खास याद रख जो दिकरा आ बनने जो भारत मां न हो तो एक गमे क्या हो आईपीसी लागू पड़ से शर्त सूजे ભારતમાં નોંધાયેલો હોય એટલે ખબર ના પડી તો સીધી વસ્તુ છે કે આજે આપણે એરપોર્ટ ઉપર જઈએ મારે અહીંયાથી દિલ્હી જવું છે અમદાવાદથી એટલે મેં ફ્લાઇટ બુક કરાવી કોની ફ્લાઇટ બુક કરાવી કે એક્ઝામ્પલ લઈએ સ્પાઈસ જેટની બરાબર તો સ્પાઈસ જેટ કોની કંપની છે ભારતની તો એના બધા વિમાનોની નોંધણી ક્યાં થયેલી હોય ભારતમાં સો એ વિમાન કોના કહેવાય ભારતના સમજ પડી બરાબર ઇન્ડિગો કોની કંપની છે કે ભારતની તો એના બધા વિમાનો ક્યાં નોંધાયેલા હોય ભારતમાં એ પ્રમાણે ઇન્ડિયન એરલાઇન્સ ભારતની તો એના બધા વિમાનો ભારતમાં ક્લિયર તો આ રીતે ભારતમાં ભારતની અંદર નોંધાયેલા હોય ચાહે વેપારી જહાજ હોય વેપારી વિમાન હોય કે મુસાફરી જહાજ કે મુસાફરી વિમાન હોય તો એના ઉપર જ્યારે કોઈ ઘટના માની લો ભારતમાં નોંધાયેલું એક જહાજ મધ દરીએ છે અને મર્ડર થાય છે સાહેબ શું કરીશું જહાજ કઈ કંપનીનું છે કે ફલાણી ઓ આ તો ભારતની કંપની છે ક્યાં નોંધાયેલું છે તે ભારતમાં નોંધાયેલું છે અચ્છા જેમ આપણા બાઈક અને ગાડીને ખબર છે આરટીઓમાં નોંધણી કરાવી પડે છે તો આ એ વિમાનને જહાજની એ નોંધણી હોય સાહેબ હા એ આરટીઓમાં ના હોય એ અલગ હોય એને લઈને કે આરટીઓમાં ના જવાનું હોય બરાબર એની નોંધણી હોય અને એમને પણ નંબર આપવામાં આવે છે કે આ વિમાનનો આ નંબર સરકાર તરફથી એમને નંબર આપવામાં આવે છે તો માની લો મજદરીએ કોઈ જહાજ છે કે આકાશમાં વિમાન ઉડી રહ્યું છે અને ભારતનું નોંધાયેલું છે અને એના ઉપર કોઈ ઘટના ઘટશે સાહેબ આઈપીસી લાગુ પડશે ક્લિયર આઈપીસી લાગુ પડશે તો અહીંયા કન્સેપ્ટ આપણને શું જાણવા મળ્યું કે આપણે એકચ્યુલી આઈપીસી એક ભણી રહ્યા હતા અને આઈપીસી એકમાં આપણને કન્સેપ્ટ એ જાણવા મળ્યું આઈપીસી એકમાં આપણને કન્સેપ્ટ એ જાણવા મળ્યું શું જાણવા મળ્યું આઈપીસી એકમાં આપણને કન્સેપ્ટની અંદર કે કન્સેપ્ટ આપણને એ જાણવા મળ્યું કે આઈપીસી ભારતમાં સમગ્ર ભારતમાં હવે જમ્મુ કાશ્મીર અલગથી લખવાની કોઈ જરૂર નથી ઓલરેડી જમ્મુ કાશ્મીરમાં પણ લાગુ છે સો સમગ્ર ભારતમાં કાશ્મીર થી લઈને કન્યાકુમારી ગુજરાત થી લઈને અરુણાચલ સુધી આખા ભારતમાં ઇવન ટાપુ સમૂહ આંદમાન નિકોબાર લક્ષદ્વીપ દીવ આ બધા જ ટાપુઓ પર આઈપીસી લાગુ છે એક તો નંબર 1 આ ખબર પડી નંબર 2 સાહેબ દરિયા કિનારામાં કેટલું લાગુ પડે છે કે દરિયા કિનારાથી દરિયા કિનારાથી 12 નોટિકલ માઈલ સુધી બરાબર કંઈ પણ ઘટના ઘટશે તો આપણે આઈપીસી લાગુ પાડી શકીએ છે બરાબર માની લઈએ હવે બીજો 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 અહીંયા તમને એક સમજાવી આ બાર નોટિકલ માઇલ્ડમાં શું કન્સેપ્ટ આવ્યો કે માની લઈએ આ ભારત નું માની લઈએ કે આ ભારત છે ભારતનો દક્ષિણી ભાગ છે અને અહીંયા ભારતના દક્ષિણી ભાગમાં યુ એસ એ યુએસએ આવ્યું યુએસએ નું મુસાફરી જહાજ છે આર્મી વાળું જહાજ નથી હવે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનું એક મુસાફરી જહાજ છે જે અહીંયા કેરલમાં બરાબર કેરળની અંદર કોઈ બંદરે માન લો કોચીન બંદરે કે ગમે તે કોઈ બંદરે કોઈ બંદરે ઊભું છે દરિયામાં ઊભું છે બટ એ બાર નોટિકલ માઇલની મર્યાદામાં આવી જાય છે સાહેબ એ બાર નોટિકલ માઇલની મર્યાદામાં આવી જાય છે દરિયા કિનારે ઊભું છે બટ યાદ રાખજો આ આર્મીનું જહાજ નથી યુએસએની આ મુસાફ

બાર નોટિકલ માઇલ નો અર્થ એ છે કે નું કોઈ જહાજ પણ બાર નોટિકલ માઇલમાં એન્ટ્રી મારી દેશે અને એના ઉપર કોઈ ઘટના ઘટશે સાહેબ પકડી લઈશું કેરળમાં ઘટના ઘટીથી આવી એટલે મેં કેરળનું એક્ઝામ્પલ લીધું એક વાર કેરળમાં ઇટાલીનું એક જહાજ જતું હતું ઇટાલીનું અને એણે શું કર્યું ભારતના એકાદ બે માછીમારો હતા બિચારા એ માછી મારવા ગયા હતા પેલા ઇટાલી વાળાએ એમ સમજ્યું કે આ તો કે ચાંચિયાઓ છે એમ કરીને ગોળીબાર કર્યો ગોળીબાર કરીને એમને મારી નાખ્યા સાહેબ આપણે પકડીને લઈ આવ્યા કેરળ પોલીસ પકડીને લઈ હતી એમનો ઇટાલી વાળાનું હા બારોટિકલ માઇન્ડમાં તમે આ ધંધો કર્યો છે કે મર્ડર કર્યું છે બરાબર ઇટાલીનું મુસાફરી જહાજ હતું કોઈ આર્મીનું જહાજ ઉઠાઈ જાય તા આપણે બરાબર તો આ વસ્તુ ખાસ યાદ રાખજો બરાબર ક્લિયર આ વસ્તુ ખાસ યાદ રાખજો બરાબર કે દરિયા કિનારાના નોટિકલ માઇલના વિસ્તારની અંદર દરિયા કિનારાના બાર નોટિકલ માઇલના વિસ્તારની અંદર આઈપીસી લાગુ પડશે ક્લિયર ઓકે સો આઈપીસી એક સમગ્ર ભારતમાં અને દરિયા કિનારાના બાર નોટિકલ માઇલના વિસ્તારમાં લાગુ પડે છે હવે આપણે ફરી પાછા જ્યાં છે ત્યાં આવી જઈએ તો ખાસ યાદ રાખજો ઇન્ડિયન પિનલ કોડ કલમ નંબર એક અધિનિયમનું નામ અને તેના અમલનો વિસ્તાર આ નામ છે અમલનો વિસ્તાર સમગ્ર ભારત વિથ બાર નોટિકલ માઇલ જમ્મુ કાશ્મીરમાં પણ લાગુ પડી ગયું છે પહેલા કલમ નંબર ત્રણસો સિત્તેરનો અનુચ્છેદ ત્રણસો સિત્તેરનો પ્રભાવ હતો એટલે લાગુ નહોતું પરંતુ બે હજાર ઓગણીસમાં જમ્મુ કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ કરીને કાયદો લઈને એકત્રીસ ઓક્ટોબર બે હજાર ઓગણીસથી એકત્રીસ ઓક્ટોબર બે હજાર ઓગણીસથી કાશ્મીરમાં પણ લાગુ છે દેટ્સ વાય જમ્મુ કાશ્મીરમાં પણ લાગુ છે દેટ્સ વાય હવે આખા ભારતમાં આઈપીસી લાગુ છે બાર નોટિકલ માઇલમાં કલમ નંબર બે કલમ નંબર એક અહીંયા પૂરી થઈ ગઈ કલમ નંબર બે ઉપર આપણે આવીએ ભારતમાં થયેલા ગુનાની શિક્ષા આ તો કે છે આઈપીસી ક્યાં લાગુ પડે એની વાત કરી હવે આગળ કે છે ભારતમાં હવે ભારતમાં શબ્દો વપરાય એટલે એ કયું ભારત વાત કરે છે આ કાશ્મીર થી કન્યાકુમારી ગુજરાત થી અરુણાચલ વિથ બાર નોટિકલ માઇલ કે છે આ ભારતમાં આઈપીસીમાં જેટલા પણ ગુના બતાવ્યા છે જો એવો ગુનો કરવામાં આવે છે કરનાર કોઈ પણ વ્યક્તિ છે કરનાર કોઈ પણ વ્યક્તિ ખાસ યાદ રાખજો કાયદામાં કાયદામાં જ્યારે વ્યક્તિ શબ્દ આવે એનો અર્થ તમારે લેવાનો નાગરિક પણ વિદેશી પણ નાગરિક પણ વિદેશી પણ કાયદામાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું હોય નાગરિક તો પછી નાગરિક આગળ એક કલમ આવશે એમાં કીધું છે ભારતીય નાગરિક સો ખાસ યાદ રાખજો કાયદાની અંદર જ્યારે શબ્દ વપરાયો હોય કોઈ પણ વ્યક્તિ વ્યક્તિ કીધું એટલે નામે માણસ હવે નામે માણસમાં નાગરિક પણ આવી ગયો વિદેશી વિદેશીમાં ઘુષણખોર પણ આવી ગયો પાસપોર્ટ લઈને આવ્યો હોય એ પણ આવી ગયો શરણાર્થી બનીને આવ્યો હોય એ પણ આવી ગયો ફરવા આવ્યો હોય એ પણ આવી ગયો બધા આવી ગયા નામે માણસ વ્યક્તિ એટલે નામે માણસ કે ભારતમાં થયેલા ગુનાની શિક્ષા કે ભારતની અંદર કોઈ પણ વ્યક્તિ આઈપીસીમાં જેટલા પણ ગુના બતાવ્યા છે જો એ ગુનાનું ઉલ્લંઘન કરશે આપણે આઈપીસી પ્રમાણે કેસ નોંધીશું એક્ઝામ્પલ માની લઈએ કે આપણા ભારતની અંદર યુરોપિયન ટુર આવી છે ફરવા માટે અને આપણા અમદાવાદમાં અમદાવાદની ગાંધીનગરની અંદર જ એ યુરોપિયન ટુર આવી હતી યુરોપિયનમાં એક ઇંગ્લેન્ડનો નાગરિક છે અને એક ફ્રાન્સનો નાગરિક છે કંઈક બંને વચ્ચે બબાલ થઈ અને ગાંધીનગરની અંદર સેક્ટર એકવીસમાં જ જ્યાં કિશ્વા કરિયર એકેડમી છે ત્યાં જ આ લોકો ફરતા હતા અને ઇંગ્લેન્ડના નાગરિકે બંદૂક લઈ અને ફ્રાન્સના નાગરિકને ગોળી મારી દીધી બરાબર એટલે આપણે શું કરીશું સેક્ટર એકવીસ માં ફરિયાદ નોંધીશું પકડી લઈ જઈશું એટલે ઇંગ્લેન્ડ નો નાગરિક હું તો ઇંગ્લેન્ડ નો નાગરિક છું તમે મને ના ધરપકડ કરી શકો એટલે આપણે એને ઇન્ડિયન પિનલ કોડ બે બતાવીશું કે દીકરા તે છે ને ભારતમાં ગુનો કર્યો છે અને ભારતમાં છે ને કોઈ પણ વ્યક્તિ ઇંગ્લેન્ડનો હોય અમેરિકાનો હોય કે મંગળ ગ્રહ ઉપરથી એલિયન આવ્યો હોય ને એ ગુનો કરશે ને તો એને અમે પકડીને આઈપીસી લાગુ કરીશું સાહેબ બરાબર છે તું તો પૃથ્વીનો જ છે મંગળ ગ્રહ ઉપરથી આવશે ને તો એ અમે એના ઉપર આઈપીસી લાગુ કરીશું બરાબર એ જ પ્રમાણે માની લઈએ ભારતના નાગરિકે કોઈ વિદેશી નાગરિકનું સેક્ટર એકવીસમાં માં મર્ડર કરી દીધું માનલો લો નો નાગરિક હતો એને મારી કાઢ્યો ભારતના નાગરિકે એટલે પોલીસે એને પકડી કહેલી કે સાહેબ તમે મને હું કામ પકડો આ તો અમે વિદેશી હતો મારી કાઢ્યો કાયદો એટલે કાયદો સાહેબ બધા માટે સરખો કોઈ પણ વ્યક્તિ ખાસ યાદ રાખજો કલમ નંબર બે ભારતની અંદર આઈપીસી માં જેટલા પણ બાબતો ગુનો બતાવી છે જો એ ગુનો કોઈ પણ વ્યક્તિ કરશે તો આપણે આઈપીસી લાગુ કરીશું ફરિયાદ નોંધીશું કાયદેસર કાર્યવાહી કરીશું ચાહે ગુનો કરનાર ભારતીય હોય કે વિદેશી હોય શરણાર્થી હોય કે ફરવા આવ્યો હોય ગમે હોય બરાબર સો આ परंतु 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 लेकिन 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 हाँ। कलम नंबर 2 के अंदर કેટલાક અપવાદ છે આ વસ્તુ ખાસ યાદ રાખજો कलम નંબર 2 ની અંદર કેટલાક અપવાદ છે કયા કયા અપવાદ છે कलम નંબર 2 માં અપવાદ કોને કહેવાય પેલા તો એ સમજો તમે ધોરણ દસ અગિયાર બાર માં ભણતા હશો અને તમારું એક નાનકડું તેણિયું ભાઈ હોય બરાબર જે ધોરણ ત્રણ ચારમાં ભણતું હોય હવે એ ભાઈ એવું હોય કે એ તમને છોડે જ નહીં મારો મોટો ભાઈ જ્યાં જાય ને એના પાછળ ખબર નાના ભાઈ હોય ને એવા જ હોય મોટા હવે તમે ધોરણ નવ દસમાં ભણો છો અને તમે ક્રિકેટ રમવા ગયા અને પેલું ટેણ્યું હોય તમારા પાછળ મને રમાડ કે નહીં તો રિસાઈશ કે ઘરે જઈને કહી દઈશ કે બબાલ કરીશ ભાઈ ઘરે જઈને બબાલ કરે ને તો બાપા આપણને બોલાવી લે તો હવે તમે શું કરશો એને રમાડશો છો બરાબર તમે એને દાવ આપશો પણ એને દાવ આપશો ને ત્યાં તમે આમ ધીરે ધીરે બોલ નાખશો કેમ કે એને દાવ આપશો ને પેલા બોલે આઉટ થઈ જશે ને તો એ રિસાઈન જતો રહેશે એટલે કે ભાઈ તું રમ ન લે ભાઈ ઓનો દૂધું પાકમાં ગણવાનો શું ગણવાનો દૂધું પાક એને આઉટ થઈ જાય ને તો એ કે ઓન રમાય ને ભાઈ દસ બાર બોલ રમાય દૂધું પાક એટલે કે રમતના જે નિયમો તમારા અને તમારા મિત્રો ઉપર લાગુ થતા હતા એ તમે પેલા ટેણિયા ઉપર લાગુ નહીં કરો દૂધું પાક એને કહેવાય અપવાદ એમ આપણે મોટે ઉપાડે કલમ નંબર એકમાં આઈપીસી ક્યાં લાગુ પડે છે એની ચર્ચા કરી લીધી કલમ નંબર બે માં ભારતની અંદર કોઈ વ્યક્તિ આઈપીસી નું ઉલ્લંઘન કરશે તો એ ચાહે વિદેશી હશે કે ભારતીય નાગરિક એના ઉપર આઈપીસી લાગુ થશે એની આપણે ચર્ચા કરી દીધી પણ કે કેટલાક વ્યક્તિઓ એવા હશે ભારતની અંદર બાર નોટિકલ માઇલ સાથેના ભારતની અંદર એ લોકો ગુનો કરશે આઈપીસી પ્રમાણે પણ એમના ઉપર આઈપીસી લાગુ નહીં થાય કેમ હું સમજાવું છું કેમ નહી થાય અને એવા લોકો કયા છે જે અપવાદમાં આવે છે જેમના ઉપર આઈપીસીનું ઉલ્લંઘન કરે છે ભારતની અંદર કરે છે કલમ નંબર એક અને બે ભારતની અંદર કરે છે છતાં પણ લાગુ નહીં થાય કેમ નહીં થાય શું એ માણસો નથી ના માણસો છે શું એ ગુનો ભારતમાં નથી કરતા ભારતમાં કરી રહ્યા છે ભારતની જમીન પર કરી રહ્યા છે તો પણ હાથો પણ નહીં થાય તો દરેકનું કારણ આપીશ છે કોણ કોણ છે નંબર વન રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ સાહેબ આવું થોડું ચાલે સાહેબ રાષ્ટ્ર જો રાષ્ટ્રપતિ રાજ્યપાલ એવા હોદ્દાઓ છે ને કે એ હોદ્દા પર આયેલો વ્યક્તિ સામાન્ય રીતે બને ત્યાં સુધી ગુનો કરતો જ નથી આજે તમે કોન્સ્ટેબલ થઈને ગુનો કરશો નહીં કરતો યાર એ તો રાષ્ટ્રપતિ રાજ્યપાલ છે યાર પણ છતાં પણ તમને ક્વેશ્ચન થાય છે કે આવું થોડું ચાલે આ લોકો ગમે તે ગુનો કરે મર્ડર કરે ફલાણું કરે ઢેકણું કરે તોય હા તોય કેમ આવું બરાબર તો એનું કારણ છે ઓલરેડી બંધારણનો અનુચ્છેદ તો છે જ પણ હું તમને સિમ્પલ કારણ બતાવું છું તમે કોન્સ્ટેબલ થઈ ગયા સાહેબ તમે તમારા પીઆઈને સેલ્યુટ મારો છો તમે તમારા એસપીને સેલ્યુટ મારો છો તમે એ પીઆઈ કે એસપી ઉપર જે વ્યક્તિ છે રમેશભાઈ મહેશભાઈ છગનભાઈ મગનભાઈ એને સેલ્યુટ નથી મારી રહ્યા સર એના સ્ટાર ને સેલ્યુટ મારી રહ્યા છો એના સેલ્યુટ મારી રહ્યા છો એની બદલી થઈ જશે બીજો આવશે એની બદલી થઈ જશે બીજું આવશે તમે એને સેલ્યુટ મારશો ત્રીજો આવશે તમે એને સેલ્યુટ મારશો તમે એ વ્યક્તિને સેલ્યુટ નથી મારી રહ્યા સર વ્યક્તિને સેલ્યુટ નથી મારી રહ્યા બરાબર છે એ સેલ્યુટ કોને મારી રહ્યા છે સ્ટાર ને એની ખુરશી ને બસ આ તો પીઆઈ અને એસપી ની ખુરશી હતી સર આ તો આપણા દેશના વડા છે સો એમની ખુરશીનો માન વધારે છે એટલા માટે આપણે કહીએ છે કે જો કદાચ એમનાથી આઈપીસીનું ઉલ્લંઘન થઈ પણ જાય છે આપણે એમની સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરીશું નહીં સાહેબ એનો મતલબ એમ થયું ગમે તે ના ગમે તે ના કરે આપણે શું કરીશું એમને એમના હોદ્દા ઉપરથી નીચે ઉતારીશું પણ એક વાત છે રાષ્ટ્રપતિથી આઈપીસીનું ઉલ્લંઘન થઈ ગયું આઈપીસીને કોઈ કલમનું ઉલ્લંઘન થઈ ગયું તો આપણે શું કરીશું રાષ્ટ્રપતિને નીચે ઉતારીશું મહાભિયોગ દ્વારા એક એ ખુરશી ઉપરથી ઉતરી ગયો હવે ટીંગા ટોળી કરીને લઈ જઈશું સાહેબ શું વાત કરો છો છોડીશું નહીં બટ એ જ્યાં સુધી ખુરશી ઉપર બિરાજમાન છે ને એની કિંમત નથી વ્યક્તિનું મૂલ્ય નથી એ ખુરશીનું મૂલ્ય છે જેને આખો દેશ સેલ્યુટ મારે છે ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા જેને આખું રાજ્ય સેલ્યુટ મારે છે ધ ગવર્નર ઓફ ધ સ્ટેટ રાજ્યપાલ ક્લિયર સો આ આ બે હોદ્દાઓને એટલા માટે અપવાદ હું અપવાદ પણ કહેતો જઉં છું કેમ અપવાદ આપવામાં આવ્યા છે એ પણ કહેતો જઉં છું જેથી તમારો કોઈ પ્રશ્ન જ બાકી ના રહે બરાબર તો રાષ્ટ્રપતિ રાજ્યપાલને કેમ અપવાદ આપ્યા કે અપવાદ આપવાનું કારણ શું છે સાહેબ સર્વોચ્ચ હોદ્દાઓ પેલો રાજ્યનો સર્વોચ્ચ છે પેલો દેશનો સર્વોચ્ચ છે અને એટલા માટે બંધારણના અનુચ્છેદ ત્રણસો એકસઠમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે રાષ્ટ્રપતિ રાજ્યપાલ જ્યાં સુધી એના બિરાજમાન છે એમની સામે કોઈ ફોજદારી કાર્યવાહી શરૂ કરાતી નથી શું એમની સામે આઈપીસી કે સીઆરપીસી ચાલુ નહીં થાય હા જ્યાં સુધી હોદ્દા ઉપર છે ત્યાં સુધી તો યાદ રાખજો આઈપીસીની કલમ નંબર એક અને બે માં જે તમે જોઈ ગયા પણ એ કોના ઉપર લાગુ થતું નથી આઈપીસી અપવાદ તો આ બીજો અપવાદ કોણ છે વિદેશી રાજ્યકર્તાઓ આ આંતરરાષ્ટ્રીય સંધિ છે હવે બીજા દેશમાંથી કોઈ વ્યક્તિ આપણા અહીંયા આવે છે એ દેશનો વડાપ્રધાન રાજ્યકર્તાઓ એટલે કોણ ખબર છે એ દેશનો વડાપ્રધાન છે એ દેશનો રાષ્ટ્રપતિ છે એ આપણા અહીંયા આવે છે હવે એ બે ત્રણ દિવસની મુલાકાતે આવ્યો છે અને કદાચ એણે કોઈ જગ્યાએ આઈપીસીનું ઉલ્લંઘન કરી નાખ્યું આ આંતરરાષ્ટ્રીય સંધિ છે કે બરાબર કે જેટલા પણ દેશના પ્રમુખો છે એમના ઉપર બીજા દેશના કાયદાઓ લાગુ નહીં પડે માની લો કે ભારતના વડાપ્રધાન યુએસએ જાય છે ભારતના રાષ્ટ્રપતિ યુએસએ જાય છે અને ત્યાંના કાયદાનું ઉલ્લંઘન કરે છે તો આપણા વડાપ્રધાન અને આપણા રાષ્ટ્રપતિ ઉપર પણ ત્યાંનો કાયદો લાગુ નહીં પડે એમ એમના રાષ્ટ્રપતિ કે એમના વડાપ્રધાન આપણા અહીંયા આવશે યુએસએના તો વડાપ્રધાન નથી રાષ્ટ્રપતિ છે પણ બીજા કોઈ દેશના વડાપ્રધાન આપણા અહીંયા આવશે એમના ઉપર પણ આઈપીસી લાગુ પડે આ એક સન્માન આપ્યું છે આપણે અને સન્માન બંને તરફી છે આપણા પણ ત્યાં જશે તો એમના ઉપર એમના દેશનો કાયદો લાગુ નહીં પડે અને એમના અહીંયા આવશે આ આખા બધા દેશોમાં તો એમના ઉપર પણ લાગુ નહીં પડે એક આંતરરાષ્ટ્રીય સંધિ છે અને આ જરૂરી છે કે કેમ કે બે ત્રણ કેમ કે તો જ એક રાષ્ટ્રના વડાઓનું નહીં તો પછી આપણા વડાપ્રધાન ત્યાં ગયા હોય યુએસએ વાળા એરેસ્ટ કરતા ફરતા હોય કે તમારા રાષ્ટ્રપતિ આવા તો કે એરેસ્ટ કરીએ છીએ તો આ રીતે તો મેળ જ નાખાય દુનિયા ચાલે જ નહીં સો આ એક સન્માન આપવામાં આવ્યું છે બરાબર કે ભાઈ વિદેશી રાજ્યકર્તાઓ જે છે બરાબર આ વિદેશી રાજ્યકર્તાઓ એ પણ એમના ઉપર પણ આઈપીસી લાગુ પડતી નથી નંબર ત્રણ રાજદૂતો આમના ઉપર પણ આઈપીસી લાગુ નહીં પડે છવા રાજદૂતો કોણ છે ખબર ના પડી આ રાજદૂતો કોણ છે તો પહેલાથી રાજા રજવાડાઓના ટાઈમથી ઓછું ચાલે છે કે રાજદૂત હોય છે બરાબર છે કે રાજદૂતો કોણ છે એમની આપણે વાત કરીએ બરાબર તો એક દેશના બીજા દેશ જોડે રિલેશન સારા રાખવા માટે એક દેશના બીજા દેશની અંદર રાજદૂતો હોય છે જસ્ટ લાઈક ભારતના અમેરિકામાં પણ રાજદૂત એટલે ભારત સંબંધિત કંઈ પણ મેટર હોય ને તો આપણો એક માણસ અમેરિકામાં બેસેલો છે સો અમેરિકાની સરકાર એને બોલાવી લે ભાઈ તમારે ભારતમાં અમારે આટલું આટલું કરવાનું છે અથવા તો અમારે તમારે ત્યાં પ્રવાસમાં આવવાનું છે એ અમેરિકાનો રાજદૂત જે અમેરિકામાં ભારતનો રાજદૂત છે એ બધું હેન્ડલ કરી લે બરાબર એમ અમેરિકાનો પણ એક માણસ રાજદૂત તરીકે આપણા અહીંયા બેસેલો છે આપણે અમેરિકા રિલેટેડ કંઈ પણ કામ હોય તો આપણે એને બોલાવીશું બરાબર તો દરેક દેશ બીજા દેશોમાં પોતાના રાજદૂતો મોકલતો હોય છે અને એ ત્યાં જ રહેતા હોય છે કાયમી ધોરણે હા એ બે પાંચ વર્ષે બદલાતા રહે બદલીઓ થતી રહે ટ્રાન્સફર થતા રહે આખા વર્લ્ડમાં ભાઈ અત્યારે ઈરાનનો રાજદૂત હતો હવે ભાઈ ટ્રાન્સફર થઈ ગઈ કે ભાઈ ઇંગ્લેન્ડનો રાજદૂત થઈ ગયો પછી ટ્રાન્સફર થઈ કે ઓસ્ટ્રેલિયાનો રાજદૂત થયો આઈએફએસની એક્ઝામ જ એટલા માટે આવે છે બરાબર છે આઈએફએસની એક્ઝામ જ એટલા માટે આવે છે બરાબર તો ખાસ ખાસ યાદ રાખજો બરાબર ખાસ યાદ રાખજો ઓકે ખાસ યાદ રાખજો કે રાજદૂતો એ જે દેશના હોય એ દેશના નાગરિકો છે ભારતમાં અમેરિકાનું રાજદૂત છે એ અમેરિકાનો નાગરિક છે ભારતમાં ફ્રાન્સનું રાજદૂત છે ફ્રાન્સનો નાગરિક છે ભારતમાં યુકે રાજદૂત છે યુકે નાગરિક છે ભારતમાં ઓસ્ટ્રેલિયાનું રાજદૂત છે ઓસ્ટ્રેલિયાનું રાજદૂત નાગરિક છે ભારતમાં સૌદી અરબના રાજદૂત છે એ સૌદી અરબના નાગરિક છે એ જ પ્રમાણે આ બધા દેશોમાં પણ ભારતના નાગરિકો એવા રાજદૂતો હશે હવે એમના ઉપર આઈપીસી લાગુ નહીં પડે એમના ઉપર નહીં એમના આખા પરિવાર ઉપર લાગુ નહીં એ સિક્યુરિટી આપવામાં આવે છે નહીંતર આપણે એમને અહીંયા એરેસ્ટ કરીએ આપણા રાજદૂતને એ ત્યાં એરેસ્ટ ફરી તમે જો આ આંતરરાષ્ટ્રીય સંધિ છે આમાં પછી દુનિયા ના ચાલે યુકે વાળો માની લો કે આપણા રાજદૂતને એરેસ્ટ કરી લે હે અચ્છા કે તો તારા રાજદૂતને અમે અહીંયા ફસાઈશું તો આ તો આમ તો ઊંચું જ ના આવે સો રાજદૂતો જેટલા પણ છે જે બીજા દેશના નાગરિકો છે જે આપણા ત્યાં રહી રહ્યા છે ભારતમાં સો એમના ઉપર કદાચ એમનાથી આઈપીસીનું ઉલ્લંઘન થઈ પણ જાય છે તો એમના ઉપર પણ આઈપીસી લાગુ નહીં પડે તો સાહેબ આવું થોડું ચાલે એમનું શું આ આંતરરાષ્ટ્રીય સંધિ છે જો કદાચ એક વાત છે આ તો આમ તો જેમ તમે કોન્સ્ટેબલ થઈને કોઈનું મર્ડર નથી કરવાના એમ એ રાજદૂત છે સાહેબ એ કોઈનું મર્ડર ના કરે પણ આ તો એક વાત છે તો પણ રાજદૂતથી આપણા અહીંયા કોઈ ગુનો થઈ ગયો તો સાહેબ આપણે શું કરવાનું જોઈ રહેવાનું ના આપણે એના દેશને ફરિયાદ કરીશું કે જો તારો આ રાજદૂત છે ને એ અમારા કાયદાના લીરે લીરા ઉડાઈ રહ્યો છે સો આ નહીં ચાલે આપણે એને કહીશું તું આને પાછો બોલાવી લે અને તું એની સામે જે એક્શન લેવા હોય લે આ નહીં ચાલે તો આપણે બહુ બહુ તો અહીંયાથી એના દેશને કહીશું તેની દેશની સરકારને કહીશું તું આને પાછો બોલાવી લે અથવા એને પાછો મોકલી દઈએ એરેસ્ટ નહીં કરીએ આઈપીસી લાગુ નહીં કરીએ સાહેબ બરાબર છે આ આપણા આપણા રાજદૂતને પણ આ જ વસ્તુ હશે અમેરિકામાં આપણા રાજદૂતથી કોઈ ભૂલ થાય છે સો એ કે છે ભાઈ પાછા મોકલી દો રાષ્ટ્રપ્રમુખો આવે છે બરાબર એમના ઉપર નથી પડતી બરાબર આઈએફએસ બીજા દેશમાં જ હોય ભાઈ એ બીજા દેશમાં જ જઈ શકે નઈ એમનું કામ જ બીજા દેશમાં હોય આઈ વસ્તુ જેવી છે ઇન્ડિયન ફોરેન સર્વિસીસ જેને કહેવામાં આવે છે આઈએફએસ બરાબર છે તો એ આઈએફએસમાં જે એ યુપીએસસીથી જ જવાય છે ની જ એક્ઝામ આપવાની તમારે સો એ એક્ઝામમાં મેરિટ આવે છે એમાં આઈએફએસ હોય બરાબર ઘણા લોકો આઈએફએસ પસંદ કરતા હોય આઈએફએસ એટલે તમે ડાયરેક્ટ વિદેશ મંત્રાલયના અંડરમાં આવો શરૂઆતમાં કદાચ અમુક હોદ્દા અહીંયા આપણા વિદેશ મંત્રાલયમાં પણ હોય છે બટ મેક્ઝિમમ એ રાજદૂતો તરીકે જ હોય સર કોઈ દેશ એમનું ટ્રાન્સફર આખા વર્લ્ડમાં થતી હોય જેમ આપણે અહીંયા જિલ્લામાં થતી હોય ને ત્યાં વર્લ્ડમાં થતી હોય ઓસ્ટ્રેલિયા પછી ઈરાન પછી ચાઇના પછી ઢેકણા ને અને સર ફૂલ સિક્યુરિટી હા ફૂલ સિક્યોરિટી રાજદૂતને કશું જ ના થાય સાહેબ બરાબર છે એને આપણે આંતરરાષ્ટ્રીય સંધિઓ હોય છે બરાબર છે એ દેશમાં ગમે તેટલું એ થાય એ કેમ કે રાજદૂતને કંઈ થાય ને તો આપણા આપણા રાજદૂતને કોઈ દેશ ગમે તે કરે આપણે બેસી રહીશું વાટ ના દઈએ સર તો રાજદૂત એટલે બહુ બેસ્ટ છે શું યાદ રાખજો વિદેશી રાજ્ય કરતા રાજદૂત આ ત્રણે ઉપર આઈપીસી આપણા આપણા ભારતની અંદર રાષ્ટ્રપતિ રાજ્યપાલ ઉપર આઈપીસી લાગુ નહીં પડે બીજા દેશના વડાપ્રધાન રાષ્ટ્રપતિ આવશે એમના ઉપર લાગુ નહીં પડે અને બીજા દેશના જેટલા પણ રાજદૂતો આપણા અહીંયા છે એમના ઉપર પણ આઈપીસી લાગુ પડશે નહીં આગળ જઈએ વિદેશી દુશ્મનો બરાબર અને વિદેશી લશ્કર આમના ઉપર પણ આઈપીસી લાગુ નહીં પડે આવું થોડી ચાલે સાહેબ આ ન ચલો આ લોકો તો બરાબર છે આ તો બધા હોદ્દેદારો છે અને આંતરરાષ્ટ્રીય સંધિ છે આમને શું લેવા દેવા છે તો તમે કહો છો આઈપીસી લાગુ નહીં પડે આમને આપણે રિસ્પેક્ટ આપવાની છે ના આ લોકોને રિસ્પેક્ટ હતી આ ત્રણ જણાને રિસ્પેક્ટ હતી આમને રિસ્પેક્ટ નથી સર કે તો તો વિદેશી દુશ્મન સાહેબ માન લો કોઈ પાકિસ્તાની આપણા અહીંયા ઘૂસી આવ્યા છે બરાબર અને એ પાકિસ્તાની આપણા દેશ વિરુદ્ધ ભાંગફોડ પ્રવૃત્તિ કરવાનું વિચારે છે અને આપણે એને પકડી લઈએ છે આ વિદેશી દુશ્મન કોઈ કે ભારત પાકિસ્તાન યુદ્ધ પાર્ટી નીકળ્યું હોય અને પાકિસ્તાનનો આર્મી આવી સૈનિક અને આપણે એને પકડી લીધું બરાબર તો તો સાહેબ કે આઈપીસી લાગુ નથી કરવાનું હે સાહેબ ના એટલા માટે નથી કરવાનો દીકરા કે આઈપીસી છે ને એ થોડોક સારો કાયદો છે કેવો કાયદો છે સારું એ આપણા જેવા લોકો માટે છે બરાબર છે આવા ખતરનાક લોકોને આપણે સસ્તામાં નહીં પતાવીએ સર સો આપણે એમના ઉપર આઈપીસી નહીં લશ્કરના કાયદાઓ લાગુ કરવાના છે કયા કાયદાઓ આર્મીના પોતાના પણ કાયદાઓ હોય છે અને આઈપીસી કરતા એ ખતરનાક છે બરાબર એ આઈપીસી કરતા પણ ખતરનાક છે એટલા માટે આમના આઈપીસી માંથી આપણે બહાર કાઢ્યા છે કે તમને અમે આઈપીસી થી આઈપીસી માં તો તમારે જલસા પડી જશે હા સો અમે તમને આઈપીસી કેમ કે આઈપીસી લાગુ કરાવો એટલે એમને સીઆરપીસી આપવું પડે સીઆરપીસી આપો એટલે 24 કલાકમાં મેજિસ્ટ્રેટ ને ડેક આમ ના આ બધું નથી આપવાનું સાહેબ આપણે આ તો ખતરનાક લોકો છે આ તો આપણા દેશના દુશ્મનો છે આમને આપણા આટલા સસ્તામાં નથી નિપટાવવાના એટલા માટે આપણે એમના ઉપર લશ્કરના કાયદા લાગુ કરીશું આપણે એમના ઉપર આર્મીના કાયદા લાગુ કરવાના છે એટલા માટે આમના ઉપર આઈપીસી લાગુ થતું નથી બરાબર આમને રિસ્પેક્ટ નથી આપી આમના સામે કડક હાથે કામ લેવાનું છે એટલા માટે એમના ઉપર આઈપીસી લાગુ થતું નથી બરાબર છે તો ખાસ યાદ રાખજો આઈપીસી કોના કોના ઉપર લાગુ નથી થતું તો આઈપીસી લાગુ નથી થતું રાષ્ટ્રપતિ રાજ્યપાલ વિદેશી રાજ્યકર્તાઓ રાજદૂતો વિદેશી દુશ્મનો અને વિદેશી લશ્કર આ લોકો ઉપર આઈપીસી લાગુ થતું નથી અચ્છા એ સિવાય કોના ઉપર આઈપીસી લાગુ નથી થતું તો યુદ્ધ જહાજ અત્યારે આપણે ભણી ગયા છે સો મારે આ કહેવાનું જરૂર નથી યુદ્ધ જહાજ એટલે કયું યુદ્ધ જહાજ બીજા દેશનું યુદ્ધ જહાજ અત્યારે જ મેં તમને કીધું કે યુએસએ નું યુદ્ધ જહાજ આપણા અહીંયા આઈને ઊભું હોય તો એના ઉપર પણ આઈપીસી લાગુ થશે નહીં કેમ આઈપીસી એ યુદ્ધ જહાજ પર લાગુ નહીં થાય તે પણ મેં તમને કહી દીધું કે કોઈપણ દેશનું યુદ્ધ જહાજ એ દેશનો તરતો ટાપુ છે અને યુદ્ધ વિમાન એ ઉડતો ટાપુ છે તો એક આ વસ્તુ પણ તમે ક્લિયર કર દો અને નંબર સાત યુએન યુનાઇટેડ નેશન્સ એટલે કે સંયુક્ત રાષ્ટ્રના જેટલા પણ અધિકારીઓ છે એ સંયુક્ત રાષ્ટ્રના અધિક ભાઈ ઇન્ડિયન આર્મી ઉપર જે છે ને હા ઇન્ડિયન આર્મી ઉપર સાહેબ આઈપીસી લાગુ પડશે ખૂબ સરસ બરાબર હ બહુ સરસ ક્વેશ્ચન છે દીકરા દિવ્યકાંત જરા એને રાખો ને હું તમને છેલ્લે સમજાવું છું બરાબર આપણે અત્યારે ફ્લોમાં જઈ રહ્યા છે તો હું તમને છેલ્લે સમજાવું છું અત્યારે આપણે જોઈ લઈએ કે યુનાઇટેડ નેશન્સ બરાબર છે સો યુનાઇટેડ નેશન્સ સંયુક્ત રાષ્ટ્રના જે અધિકારીઓ છે એમના ઉપર પણ આઈપીસી લાગુ નહીં થાય યુનાઇટેડ નેશન્સ એટલે આપણા અહીંયા યુએનની કચેરી હશે હવે એમાં કામ કરનારા અધિકારીઓ વિદેશીઓ મોસ્ટ ઓફલી હોય છે યુનેસ્કોમાં વિદેશીઓ યુનિસેફ મોટા ભાગે વિદેશી કર્મચારીઓ અહીંયા કામ કરતા હોય તો આપણે એમને પણ આંતરરાષ્ટ્રીય સંધિ છે આપણ જેમ આપણે આ લોકોને સિક્યુરિટી આપી છે બિલકુલ એવી જ સિક્યુરિટી આપણે અમને પણ આપી છે કે ભાઈ આ વિદેશી કાર્યકર્તાઓ હશે ને એમના ઉપર પણ આઈપીસી લાગુ થશે નહીં સો આઈપીસી કલમ બે ની અંદર કીધું છે કે ભાઈ ભારતમાં કોઈ પણ વ્યક્તિ ગુનો કરશે આપણે એના ઉપર આઈપીસી લાગુ કરીશું પણ આ કેટલાક વ્યક્તિઓ એવા છે જે ભારતમાં હશે અને આઈપીસી નું ઉલ્લંઘન કરશે તો પણ આપણે એમના ઉપર આઈપીસી લાગુ કરીશું નહીં આપણે એમને અપવાદમાં કાઢીશું તો આ આપણી કલમ નંબર બે હતી બરાબર આગળ જઈએ કલમ નંબર ત્રણ હવે જોઈ લઈએ બિલકુલ ઈઝી કલમ છે કલમ નંબર ત્રણ બરાબર કે છે ભારત બહાર કલમ નંબર એક પતી ગઈ કલમ નંબર એક કાયદાનું નામ વિસ્તાર કલમ નંબર બે ભારતમાં કોઈ પણ વ્યક્તિ આઈપીસી નું ઉલ્લંઘન કરશે ચાહે વિદેશી હોય કે ભારતનો નાગરિક આપણે આઈપીસી લાગુ કરીશું પણ આ લોકો ઉપર આઈપીસી લાગુ નહીં કર્યા કલમ નંબર બે પૂરી કલમ નંબર ત્રણ કલમ નંબર ત્રણ શું કહે છે ભારત બહાર કરેલા પણ ભારતમાં જેની કાયદા મુજબ ઇન્સાફી કાર્યવાહી કરી શકાય તેવા ગુનાની શિક્ષા યાદ રાખજો કલમ નંબર ત્રણ કોના ઉપર લાગુ પડે છે કલમ નંબર ત્રણ લાગુ પડે છે નાગરિક ઉપર એવો વ્યક્તિ જે ભારતની કોઈ અદાલતી ક્ષેત્રને આધીન હોય જસ્ટ લાઈક વાત કરો તો હું સેક્ટર એકવીસ માં રહું છું ગાંધીનગરમાં તો ગાંધીનગરની સેક્ટર એકવીસ ની જે અદાલતનું ક્ષેત્ર હોય એના અંડરમાં હું આવું કેમ આવું છું હું અહીંયા રહું છું કેમ રહું છું ભારતનો નાગરિક છું તો યાદ રાખજો કલમ નંબર ત્રણ લાગુ પડે છે ભારતના નાગરિક ઉપર છે આ વિદેશી ઉપર લાગુ નથી બરાબર ભારતના નાગરિક ઉપર લાગુ છે કે છે જો ભારતનો નાગરિક જો ભારતનો નાગરિક ભારત બહાર ભારત બહાર કોઈ ગુનો કરે છે એ ગુનો એવો છે જે એ દેશમાં ગુનો નથી પણ આપણી ગુનો ગુનો છે બરાબર જો એ ભારતમાં કર્યો હોત તો આપણે કાયદા પ્રમાણે એની સામે ઇન્સાફી કાર્યવાહી એટલે કે કાયદેસરની કાર્યવાહી કરી હોત પણ એને એ ગુનો ભારતમાં નથી કર્યો ભારત બહાર જઈને કર્યો છે ભારત બહાર જઈને કર્યો છે બરાબર તો એટલા માટે આ પરિસ્થિતિની અંદર ભારત બહાર જઈને ગુનો કર્યો છે સો ધેટ્સ વાય આ પરિસ્થિતિની અંદર એના ઉપર લાગુ થશે થશે હા તમને એક સરસ મજાનું એક્ઝામ્પલ આપું એના ઉપરથી તમે આખી વસ્તુ સમજી જશો એક્ઝામ્પલ આપીએ વ્યાભિચાર વ્યાભિચાર એટલે એડલ્ટરી એડલ્ટરી ઇન્ડિયન પિનલ કોડની ચારસો સત્તાણું નંબરની કલમમાં છે હવે આપણે સમજીએ એડલ્ટ્રી શું છે વ્યાભિચાર શું છે તો એક પરિણિત સ્ત્રી જે કોઈ બીજાની પત્ની છે ખબર છે એમ છતાં પણ એવી પરિણિત સ્ત્રી જોડે કોઈ પુરુષ સંબંધ રાખે છે રિલેશન રાખે છે તો આને આપણે કહીશું વ્યાભિચાર ફરી એકવાર ધ્યાનથી સાંભળજો એક પરિણિત સ્ત્રી કે જેના વિશે ખબર છે એ કોઈ બીજાની પત્ની છે એની જોડે કોઈ પુરુષ સંબંધ રાખે છે એને આપણે કહીશું વ્યાપીચાર ભારતમાં ઇન્ડિયન પિનલ કોડ ચારસો સત્તાણું પ્રમાણે વ્યાભિચાર ગુનો છે હા એ વસ્તુ અલગ છે કે અત્યારે સુપ્રીમ કોર્ટે એમાં ગુનો ન નોંધવા માટેના કેટલાક નિર્દેશ આપ્યા છે બટ આઈપીસીમાં હજુ એ વસ્તુ છે કે ભારતમાં આઈપીસી પ્રમાણે વ્યાભિચાર ગુનો છે જો કોઈ પુરુષ પરણિત સ્ત્રી જોડે રિલેશન રાખે છે તો એ સ્ત્રીનો પતિ એ પુરુષ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી શકે છે ચાહે એ પુરુષ પાછું પરણેલો હોય કે કુંવારો હોય એ પ્રશ્ન નથી એને પરણિત સ્ત્રી જોડે રિલેશન રાખ્યું છે તો એ પુરુષ વિરુદ્ધમાં એ સ્ત્રીનો પતિ ફરિયાદ નોંધાવી શકે છે ગુનો નોંધાવી શકે છે એવું આપણું આઈપીસી કહે છે બટ આ વસ્તુ ઇંગ્લેન્ડમાં ગુનો નથી ઇંગ્લેન્ડમાં ગુનો નથી માન લો એક ભારતનો નાગરિક જે ગાંધીનગરમાં રહેતો હતો ગાંધીનગરની કોર્ટની મર્યાદામાં ગાંધીનગરમાં રહેતો હતો એ અહીંયાથી ઇંગ્લેન્ડ જાય છે કમાવા માટે ઇંગ્લેન્ડમાં જઈને એ ઇંગ્લેન્ડના કોઈ નાગરિક એટલે ભૂર્યો છે બરાબર એની વાઈફ જે ભુરી છે એના જોડે રિલેશન રાખે છે બરાબર તો ઇંગ્લેન્ડમાં આના માટે કોઈ સજા નથી ગુનો જ નથી કે કે એમાં હતી બરાબર પણ સાહેબ એ નાગરિક વિરુદ્ધમાં ગુનો ક્યાં જઈને કર્યો છે ઇંગ્લેન્ડમાં ગુનો ભારતમાં નથી કરતો એ ઇંગ્લેન્ડમાં કરે છે ઇંગ્લેન્ડના નાગરિકની પત્ની જોડે કરે છે એ પણ ઇંગ્લેન્ડ ની જ નાગરિક છે એમ છતાં એ વ્યક્તિ વિરુદ્ધ એ ભારતના નાગરિક વિરુદ્ધ ગાંધીનગરમાં આપણે ફરિયાદ નોંધાવી શકીએ છે કલમ કલમ તમને કીધું ભારતમાં હવે થોડું બહાર જ કલમ ત્રણ કે છે આઈપીસી તો ભારત બારે લાગુ પડે છે બટ કોના ઉપર ભારતના નાગરિક ઉપર સાહેબ આવું કેમ ભારત નું નાગરિક બહાર જઈને ગુનો કરે તો અહીંયા એની સામે ફરિયાદ નોંધાવવાની એનો એક એક્ઝામ્પલ તમને આપું સિમ્પલ એક્ઝામ્પલ તમને આપું છું ભાઈ આ લઈ લો સિમ્પલ એક્ઝામ્પલ તમને આપું છું કેમ આવું છે આપણા દરેક ઘરના કુટુંબોના અમુક નિયમ હોય છે ખબર છે જસ્ટ લાઈક એક કુટુંબમાં નિયમ હોય કે આપણા કુટુંબમાં કોઈએ સિગરેટ પીવી નહીં એક નિયમ છે આપણા કુટુંબમાં કોઈએ સિગરેટ પીવી નહીં મરી ગયા નહીં તો જો સિગરેટ પીતી જતો એવો એક નિયમ છે કે ભાઈ આપણા કુટુંબમાં કોઈએ પણ સિગરેટ પીવી નહીં હવે થયું એવું કે તમે બીજા કોઈ ગામમાં જાઓ છો બીજા કોઈ ગામમાં તમારા મિત્રના ઘરે જાઓ છો અને એના ઘરે એકદમ ફ્રી વાતાવરણ છે એના ઘરે બાપ દીકરો ભેગા બેસીને સિગરેટ ફૂંકો છે અને તમે એમના જોડે જોડાવ છો તમારું મિત્ર પણ છે તમારા મિત્રના પિતા પણ છે તમે છે ને તમે ત્યાં જઈને સિગરેટ ફૂંકો છો પણ સાહેબ તમારા બાપા તમને જોઈ ગયા અને હવે તમે ઘરે આવશો ને આ ટાઈમ લાફો મારશે એટલે તમે કહો સાહેબ પપ્પા કે મેં એના બાપા પીતા હતા કે અને મેં સિગરેટ પીધી છે એટલે તમાર ફાધર કે છે એ એનું ઘરમાં એના નિયમ આપણે આપણા કુટુંબનો નિયમ એવો હતો કે સિગરેટ પીવાની તો એના બાપા તને પીવડાવતા ને તોય તાર નથી પીવાની જો તમે કોઈ બીજાના ઘરમાં જોઈને સિગરેટ પીધી છે તો એ તમને તમારા પિતાએ લાફો માર્યો બસ અહીંયા ભારત કે છે ભારતના તમામ નાગરિકો છે ને એ મારા સંતાન છે મારું સંતાન જે વસ્તુને મેં ના પાડી છે આ અમારા સંસ્કારો છે કે તમારા આવા ધંધા નથી કરવાના અને તમે બહાર જઈને આવા ધંધા કરી લાભ પકડીને લાવો કે એને મારીશું કે બસ આઈપીસી અહીંયા પિતાનું કામ કરે છે ઠુંકે છે કે વ્યાભિચાર ભારતમાં ગુનો હતો પણ ભારતનો નાગરિક તો આ ગુનો બહાર જઈને કરશે તો આઈપીસીમાં જેટલા પણ ગુના છે ને એ ગુના ભારતનો નાગરિક બહાર જઈને કરશે ને તો પણ આપણે એના ઉપર અહીંયા આઈપીસી પ્રમાણે ફરિયાદ નોંધીશું ભલે એણે ગુનો બીજા દેશમાં જઈને કર્યો છે ભલે એ ગુનો બીજા દેશમાં ગુનો ન હોય તો પણ આપણે ફરિયાદ નોંધીશું બરાબર છે સો આ વસ્તુ ખાસ યાદ રાખજો સાહેબ આ બાળ લગ્ન પ્રતિબંધ ધારો શું છે તો એમાં આપણે તમારે પડવાની કોઈ જરૂર નથી બરાબર છે આ તમારે આમાં જવાની કોઈ જરૂર નથી તમારે ખાલી આટલું યાદ રાખવાનું છે કે ભારત બહાર કરેલા ભારત બહાર કરેલા બરાબર કોણે કરેલા ભારતના નાગરિકે કરેલા ભલે એ દેશમાં ગુનો નથી પણ ભારતમાં ભારતમાં જેની કાર્યવાહી ચાલુ હોય જેની સામે ઇન્સાફી કાર્યવાહી થઈ શકે એ બધા ગુના કહેવાશે બરાબર છે હર્ષદ મહેતા હા છે ને ભાઈ બધા બધા ઉપર છે ગમે તે હોય બધા ઉપર છે બરાબર છે આપણે અહીંયા ગુનો નહોતી ગમે તે હોય આપણા અહીંયા એ કરશે ગમે તે કરશે આપણે ગુનો નોંધીશું પણ એ પકડાવું જોઈએ ને પછી પકડાવવામાં કેવું થાય છે હવે તમને કહું પકડાવવામાં કેવું થાય છે હા તમારા પ્રશ્નનું હું આન્સર અહીંયા જ આપી દઉં છું પકડાવવામાં કેવું થાય છે હવે એ જે ભારતીય હતો બરાબર છે એ વિદેશમાં છે અને જો એ દેશની અંદર શરણ લઈ લે છે ને તો પછી ઇન્ટરનેશનલ સંધિઓ આવે છે બરાબર તો આપણે પ્રત્યાર્પણ સંધિ ઢેકણું સંધિન ફલાણું સંધિ કેમ કે એ દેશ કે જા તો મારો અંદર રહી ગયો છે એ ઇન્ટરનેશનલ મેટર છે આપણે એ બધા પડવાની જરૂર નથી આપણે એક જ વસ્તુ પડવાની છે કે શું ભારતનો નાગરિક ભારત બહાર જઈને ગુનો કરે છે અને એ ગુનો આઈપીસી પ્રમાણે ગુનો છે તો શું આપણે એની સામે ભારતમાં ફરિયાદ નોંધાવી શકીશું હા ફરિયાદ નોંધાવી શકીશું ક્યાં નોંધાવીશું તો એ જ્યાં રહેતો હશે ભારતનો નાગરિક છે ને જસ્ટ લાઇક ગાંધીનગરનો વ્યક્તિઓ તો કમાવા માટે બહાર ગયો છે બરાબર હજુ એનું પાસપોર્ટ અને એનું રેશન કાર્ડ બધું ચાલુ છે ક્યાં છે કે ગાંધીનગર હા તો જ્યાં એ રહેતો હશે ત્યાં ફરિયાદ નોંધાશે ક્લિયર ઓકે આગળ જઈએ તો આ છે કલમ નંબર ત્રણ જેના વિશે આપણે ચર્ચા કરી બરાબર છે અને હવે આપડે કલમ નંબર ચાર કલમ નંબર ચારમાં મેક્સિમ વસ્તુ થઈ ગઈ છે ભારત બહાર ફરી કલમ ત્રણ ની વાતને વધારે સારી રીતે સ્પષ્ટ કરે છે કલમ ચાર કે જે ભારત બહાર કોઈ પણ ગુના થાય તો શું ભારતની અંદર ફરિયાદ નોંધાશે કઈ રીતે નોંધાશે તો નંબર વન ભારત પાર અને ભારત

આ તો કે કલમ ત્રણ જ છે કે ભારતનો નાગરિક ભારત બહાર જઈને ગુનો કરે છે આઈપીસીમાં જે વસ્તુ ગુનો છે એ કરે છે આપણે ફરિયાદ નોંધીશું ઓકે આગળ જઈએ ભારતમાં નોંધાયેલું કોઈ વહાણ અથવા વિમાન સર આ હું તમને સમજાવી ચૂક્યો છું આખું મસ્ત સમજાવી ચૂક્યો છું સો આ તો ખાલી આપણે આવા વાંચવાનું જ છે કે ભારતમાં નોંધાયેલું કોઈ વહાણ અથવા વિમાન ગમે ત્યાં હોય જો મેં અહીંયા લખ્યું છે ગમે ત્યાં આ મધદરિયે હોય વિમાન ગમે નોંધાયેલું ક્યાં છે ભારતમાં મુસાફરી જહાજ છે ભારતનું ભારતનું વેપારી જહાજ છે હા તો પછી આપણે એના ઉપર કોઈ પણ વ્યક્તિ ગુનો કરે યાદ રાખજો અહીંયા શબ્દ છે વ્યક્તિ ભારતમાં માની લઈએ કે ભારતની અંદર જહાજ મુસાફરી જહાજ ભારતના મુંબઈ દરિયા કિનારેથી સાઉથ આફ્રિકાના કેપ હોપ ગુડહોપ જવા નીકળ્યું છે રસ્તામાં મધ દરિયે એક ઇંગ્લેન્ડનો નાગરિક એક ફ્રાન્સના નાગરિકને મારી કાઢે છે તો ફરિયાદ ક્યાં નોંધાશે ભારત કોઈ પણ વ્યક્તિ કેમ જહાજ ક્યાં નોંધાયેલું છે ભારતમાં તો ભારતમાં નોંધાયેલા જહાજ કે ભારતમાં નોંધાયેલા વિમાન ચાહે એ મુસાફરી જહાજ હોય ચાહે વેપારી જહાજ હોય બરાબર એની ઉપર જો કોઈ પણ વ્યક્તિ ગુનો કરશે તો એ ગુનો પણ આઈપીસી પ્રમાણે ભારતમાં નોંધાશે યુદ્ધ જહાજનો તો પ્રશ્ન જ નથી થાય યુદ્ધ જહાજ તો આપણી જમીન છે એ તો આપણો તરતો ટાપુ છે ને ઉડતો ટાપુ છે યુદ્ધ વિમાન સો એ તો પ્રશ્ન જ નથી બટ આ મુસાફરી અને એમના માટેની વાત થઈ રહી છે ક્લિયર તો ખાસ યાદ રાખજો ભારતમાં નોંધાયેલું કોઈ પણ વાહન અથવા વિમાન ગમે ત્યાં હોય તો પણ તેના ઉપર વ્યક્તિએ કરેલા ગુનાને પણ આઈપીસી લાગુ પડે છે તો કલમ કલમ અને છે ને બરાબર એકદમ ઈઝી છે જો આના માટે પણ મેં કીધું ભારતનો નાગરિક યુગાન્ડામાં મર્ડર કરે છે આ કલમ નંબર એકની ની ફરી પાછી સ્પષ્ટતા આપી રહ્યું છું જે કલમ ત્રણ જેવી જ છે ભારતનો નાગરિક યુગાન્ડામાં મર્ડર કરે છે ફરિયાદ નોંધીશું સર ફરિયાદ નોંધીશું મોટા ભાગે ફરિયાદ ક્યાં નોંધાશે તો એ જ્યાં રહેતો હોય ત્યાં પણ છેલ્લે માની લો કે ત્યાં આવતો જ નથી સાહેબ ગાંધીનગરમાં તો આવતો નથી કઈ વાંધો નહીં ક્યાં પકડાયો કેરળમાં પકડાયો છે સાહેબ કેરળમાં એની સામે કામ ચાલુ કરી દઈશું ઇન્ડિયન સીઆરપીસી એકસો અઠ્યાસી એવું કે છે એ જ્યાંથી પકડાઈ આવે ને ત્યાં એની સામે કામગીરી ચાલુ કરી દઈશું ટેન્શન લેવાની જરૂર નથી જ્યાં પકડાઈ આવે ત્યાં કામગીરી ચાલુ કરી દઈશું બરાબર છે તો ખાસ યાદ રાખજો ફરી એકવાર બધી જ કલમો હું રિવિઝન કરું છું બટ એના પહેલા કલમ નંબર 4 નો એક છેલ્લો ભાગ જોઈ લઈએ કલમ નંબર 4 નો એક છેલ્લો ભાગ કલમ નંબર 4 નો ત્રીજો ભાગ બરાબર અહીંયા લખેલો નથી પણ હું તમને બતાવી દઉં લખેલો તો આ છેલ્લો ભાગ હા કલમ નંબર 4 નો છેલ્લો ભાગ આ રહ્યો કલમ નંબર 4 નો છેલ્લો ભાગ બહુ મસ્ત છે સર બરાબર કલમ નંબર 4 નો વિદેશી નાગરિક ભારતમાં ગુનો કરી જતો રહે તો ગુનો બનશે હા બનશે એ એ પ્રશ્નનો પણ એક આર્મી વાળો પ્રશ્ન આ પ્રશ્ન વિશાલ ભાઈ આ જવાબ આપણે ફટાફટ કલમ નંબર ચાર પૂરી કરી દઈએ બરાબર છે તો ક્લિયર થઈ જાય આપણે કલમ નંબર ચાર કલમ નંબર ચાર ની ત્રણ પેટા કલમો છે બરાબર પહેલી પેટા કલમ શું હતી કે પહેલી પેટા કલમ આવી હતી કે ભારતનો નાગરિક ભારત બહાર ગમે ત્યાં ગુનો કરશે આપણે આઈપીસી લાગુ કરીશું એના ઉપર ભારતમાં એના ઉપર આઈપીસી પ્રમાણે ગુનો દાખલ કરીશું ભારતમાં કોઈ પણ વાહન કે વિમાન કોઈ પણ મુસાફરી જહાજ કે વેપારી જહાજ હશે એના ઉપર કોઈ પણ વ્યક્તિ ગુનો કરશે આપણે આઈપીસી લાગુ કરીશું બરાબર અને કલમ નંબર ચારની પેટા કલમ ત્રણ એવું કે છે કે કોઈ પણ વ્યક્તિ યાદ રાખજો વ્યક્તિ શબ્દ આવ્યો એટલે વિદેશી હોય કે ગમે તે હોય કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યામાં કોઈ પણ જગ્યાએ હશે ભારતમાં અથવા ભારતની બહાર રહેલ હોય તેણે ભારતમાં આવેલા કોમ્પ્યુટર સાધન સામગ્રીનો લક્ષ્ય કરીને ગુનો કર્યો હોય તો એના ઉપર પણ આઈપીસી લાગુ કરીશું આ તમે વાંચશો ને એટલે સમજણ નહીં પડે આપણે એક્ઝામ્પલથી લઈએ મસ્ત સમજણ પડી જશે એક્ઝામ્પલથી એક ઓસ્ટ્રેલિયાનો નાગરિક છે જો મેં અહીંયા ભારતનો નકશો દોર્યો છે અહીંયા ઓસ્ટ્રેલિયા છે એક ઓસ્ટ્રેલિયાનો નાગરિક છે એટલે મેં એને એ લખ્યું છે એ ફોર ઓસ્ટ્રેલિયા ક્યાં રહ્યો છે ઓસ્ટ્રેલિયામાં રહે છે જીવનમાં ક્યારે ભારત આવ્યો નથી એનો જન્મ જ ઓસ્ટ્રેલિયામાં થયો છે ઓસ્ટ્રેલિયામાં જ મોટો થયો છે ઓસ્ટ્રેલિયામાં જ રહે છે ઓસ્ટ્રેલિયાનો જ નાગરિક છે બરાબર એ ક્યાં બેઠો છે ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયામાં બેઠો બેઠો એ એક મેસેજ તૈયાર કરે છે સર એ મેસેજ એવું છે કે ભારતની અંદર તોફાનો ફાટી નીકળે ભારતમાં કેટલાક લોકોની ધાર્મિક લાગણી દુભાય અને તોફાનો ફાટી નીકળે એટલો ભયંકર મેસેજ એ તૈયાર કરે છે એવા પિક્ચરો સાથે તૈયાર કરે છે અંદર ફોટા પણ નાખે છે ઓસ્ટ્રેલિયાનો નાગરિક ક્યાં બેઠો છે ઓસ્ટ્રેલિયામાં બેઠો છે ક્યારે ભારત આવ્યો નથી એ ઓસ્ટ્રેલિયામાં બેઠા બેઠા એના કોમ્પ્યુટરમાં કે એના મોબાઈલમાં જે ગણો એના લેપટોપમાં એક મેસેજ તૈયાર કરે છે અને એ મેસેજ તૈયાર કરીને ત્યાંથી મેલ કરે છે કે વોટ્સઅપ કરે છે કે જે કરે છે એ એ મેલ કે વોટ્સઅપ ક્યાં કરે છે એ મોબાઈલને કરે છે એ ઇન્સ્ટ્રુમેન્ટમાં મેલ કરે છે કે જે ઇન્સ્ટ્રુમેન્ટ ભારતમાં છે માની લો કે તમારા મોબાઈલમાં કે તમારા કોમ્પ્યુટરમાં એ મેલ આઈડી તમારો છે અને તમારા મેલ ઉપર કરે છે કે તમારા વોટ્સઅપ ઉપર વોટ્સઅપ કરે છે તમે ક્યાં છો ભારતમાં તમારું કોમ્પ્યુટર ક્યાં છે ભારતમાં તમારું લેપટોપ ક્યાં છે ભારતમાં જો તમને એ મેસેજ મળ્યો હવે સાહેબ શું કરવાનું તમે પોલીસ સ્ટેશને ગયા સાહેબ જુઓ તો ખરી આ અનનોન નંબર ઉપર અથવા અનનોન જગ્યા ઉપરથી જુઓ તો ખરી સાહેબ કેવો આવ્યું છે તમે પોલીસ સ્ટેશન ગયા સાહેબ એ પોલીસ તપાસ કરશે આ આવ્યો ક્યાંથી ખબર પડી કે આ જે મેલ આવ્યો છે આ જે મેસેજ આવ્યો છે એ ઓસ્ટ્રેલિયાના મોબાઈલમાંથી કે ઓસ્ટ્રેલિયાના કોમ્પ્યુટરમાંથી આવ્યો છે બરાબર તપાસ કરી કોનું છે કે તો ઓસ્ટ્રેલિયાના નાગરિકનું છે તો આપણે આઈપીસી લાગુ કરીશું હા કરીશું ગુનો નોંધીશું અહીંયા તમારી ફરિયાદ લેશે ફરિયાદ રહેશે કઈ રીતે ગુનો નોંધાશે તો જુઓ આ કલમ કલમ ચાર ની પેટા કલમ ત્રણ પ્રમાણે કઈ રીતે સાહેબ કલમ ચારની પેટા કલમ ત્રણ પ્રમાણે કે છે કોઈ પણ વ્યક્તિ જોઈ લો કોઈ પણ વ્યક્તિ આ કોઈ પણ વ્યક્તિ છે ઓસ્ટ્રેલિયન નાગરિક ઓસ્ટ્રેલિયામાં રહે છે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યામાં ચાહે ભારતમાં હોય ભારતમાં હોય તો પ્રશ્ન નથી આપણે તો પકડી ઉઠાવી લાવતા કલમ નંબર કે બે કહે છે આપણને બરાબર પણ આપણે એને ક્યાં લઈ ગયા છે કે ભારતની બહાર હોય તો આ છે કોઈ પણ વ્યક્તિ ઓસ્ટ્રેલિયાનો નાગરિક જે ભારતની બહાર છે એને ભારતમાં આવેલ એને ભારતમાં આવેલ કોમ્પ્યુટર સામગ્રી જે તમારો મોબાઈલ કે કોમ્પ્યુટર હતો એને નિશાનો કરીને આઈપીસી નું ઉલ્લંઘન કર્યું છે તોફાનો ફાટી નીકળવા દેશની અંદર આપી એ દેશની એકતા અને અખંડિતતા રાજદ્રોહ જેવું કામ કરવું રાષ્ટ્રદ્રોહ જેવું કામ કરવું હા સો આ આઈપીસી નું ઉલ્લંઘન છે તો કે છે એના ઉપર પણ આઈપીસી લાગુ પડશે ક્લિયર અહીંયા આ સાથે કલમ નંબર ચાર પૂરી થઈ ફટાફટ રિવિઝન કરું છું આ બધી કલમોનો ધ્યાનથી સાંભળજો કલમ નંબર એક કે છે અધિનિયમનું નામ આઈપીસી અમલનો વિસ્તાર જમ્મુ કાશ્મીર સહિતનું ભારત કલમ નંબર બે ભારતની અંદર કોઈ પણ વ્યક્તિ નાગરિક હોય કે વિદેશી હોય આઈપીસી નું ઉલ્લંઘન કરશે આપણે આઈપીસી લાગુ કરીશું પરંતુ આટલા લોકો એની અંદર અપવાદ છે ક્લિયર આ અપવાદો વાત કરી કલમ નંબર ત્રણ ભારત નાગરિક ભારત બહાર જઈને ગુનો કરે છે આઈપીસી પ્રમાણે ગુનો છે ભલે એ દેશમાં ગુનો ના હોય આપણી આઈપીસી પ્રમાણે ગુનો છે સાહેબ આપણે એની સામે ગુનો લાગુ કરીશું કલમ નંબર ચાર કલમ નંબર ચાર માં ત્રણ પેટા કલમો છે પહેલી શું કહે છે એ જ વાત જે કલમ ત્રણે કીધી હતી કે ભારતનો નાગરિક ભારત બહાર જઈને ગુનો કરે છે ભારતનો નાગરિક ભારત બહાર જઈને ગુનો કરે છે તો આપણે એની સામે આઈપીસી લાગુ કરાવીશું એ જ્યાંથી મળી આવશે સીઆરપીસી એકસો કે છે એ જ્યાંથી મળી આવશે બરાબર ત્યાં એને પકડીને આપણે ગુનો લાગુ કરીશું જેમ કે યુગાન્ડામાં ભારતનો નાગરિક મર્ડર કરે છે સાહેબ આપણે એની સામે અહીંયા આઈપીસી લાગુ કરીશું પછી આ આઈપીસી કલમ નંબર ચાર ની પેટા કલમ બે શું છે કે ભારતમાં નોંધાયેલું કોઈ પણ વિમાન કે જહાજ હોય મુસાફરી વિમાન હોય મુસાફરી જહાજ હોય વેપારી વિમાન હોય વેપારી જહાજ હોય ભારતમાં છે 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 એ ગમે ત્યાં એના ઉપર કોઈ વિદેશી કોઈ વિદેશી વિદેશીનું મર્ડર કરે છે કોઈ ભારતીય કોઈ ભારતીયનું મર્ડર કરે છે કોઈ વિદેશી ભારતીયનું મર્ડર કરે છે કે કોઈ ભારતીય વિદેશીનું મર્ડર કરે છે શોર્ટકટ ની અંદર આ ભારતમાં નોંધાયેલા મુસાફરી વેપારી જહાજ કે વિમાન ઉપર ઉપર કોઈ પણ પ્રકારનો આઈપીસીનો ગુનો થાય છે સાહેબ આપણે આઈપીસી લાગુ કરીશું અને એ જ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ વિશ્વના કોઈ પણ ખૂણે બેસેલો છે એ ભારતમાં રહેલા કોમ્પ્યુટર સાધન સામગ્રીને નિશાન બનાવીને આઈપીસી નું ઉલ્લંઘન થાય એવો કોઈ પણ ગુનો કરે છે તો એના ઉપર પણ આપણે આઈપીસી લાગુ કરીશું તો આ હતી કલમ 1 2 3 4 છેલ્લે 1 2 3 4 પરથી આપણે જાણવા શું મળ્યું હવે આ કલમોનો મારો ગોડી તમને જાણવા શું મળ્યું તો કે છે આઈપીસી ક્યાં ક્યાં લાગુ થશે સંયુક્ત જોગવાઈ કે ભારત ભારતનો કોઈ નાગરિક ભારતમાં ગુનો કર્યો હોય હે એટલે કે તમે આઈપીસી લાગુ પડશે કોઈ પરદેશી વ્યક્તિ ભારતમાં ગુનો કર્યો હોય મેં તમને કહી દીધું ઇંગ્લેન્ડ વાળાએ ફ્રાન્સ નું મર્ડર કર્યું ભારતની અંદર આપણે ગુનો નોંધીશું નંબર ત્રણ ભારતની પ્રાદેશિક જળસીમા બાર નોટિકલ ની અંદર કોઈ વિદેશી જહાજ પણ આપણો આવ્યો હોય સિવાય કે યુદ્ધ જહાજ

મુસાફરી જહાજ હોય ચાહે એ યુદ્ધ જહાજ સિવાયનું યુદ્ધ જહાજ હશે વસ્તુ જ અલગ છે પણ કોઈ મુસાફરી જહાજ હોય કોઈ વેપારી જહાજ હોય જે ભારતમાં નોંધાયેલું છે એ વિશ્વમાં ગમે ત્યાં છે એના ઉપર કોઈ પણ વ્યક્તિ ગુનો કરે છે તો આપણે આ કન્ડિશનમાં પણ એના ઉપર આઈપીસી લાગુ કરીશું આટલી કન્ડિશનમાં આઈપીસી લાગુ થાય છે તો આઈપીસી લાગુ ક્યાં નહીં થાય તો યાદ રાખજો કોઈ વિદેશી વ્યક્તિ વિદેશમાં જ છે કોઈ વિદેશી વ્યક્તિ વિદેશમાં જ છે એટલે બીજા દેશનો નાગરિક છે ત્યાં છે ઇંગ્લેન્ડનો નાગરિક છે ઇંગ્લેન્ડમાં આપણે શું લેવા દેવા આપણે એને કોઈ લેવા દેવા નહીં કે આપણે આખા જગત જમાદારી નથી લીધી કે આપણે એના ઉપર અહીંયા આઈપીસી લાગુ કરીશું એ પ્રમાણે કોઈ વિદેશી વ્યક્તિ બરાબર એ એના દેશમાં કે બીજા કોઈ દેશમાં ગુનો કરે છે અને ભારત ભાગી આવે છે આપણે આઈપીસી લાગુ નહીં કરીએ હા એ દેશ ડિમાન્ડ કરશે તો પ્રત્યાર્પણ સંધિ પ્રમાણે આપણે એને સોંપીશું એ દેશને પણ આઈપીસી લાગુ નહીં કરીએ તો આ કલમ બે ત્રણ ચારની સંયુક્ત જોગવાઈ હતી અને બે ત્રણ ચાર કમ્પ્લીટલી પૂરી કરી અને હવે આપણે છેલ્લી કલમ સાથે આપણો લેકચર પૂરી કરી છે પછી હું તમારા પ્રશ્નો લઈ લઉં છું કલમ નંબર પાંચ અમુક કાયદાઓને આ અધિનિયમની અસર થશે નહીં કે છે અમુક કાયદાઓ એવા છે અમુક કાયદાઓ એવા છે જ્યાં આ અધિનિયમ લાગુ નહીં થાય એવા કયા કાયદા તો ઓલરેડી બરાબર ભારત સરકારની નોકરીમાં હોય એવા અધિકારીઓ સૈનિકો નાવિકો વિમાનીઓ મોટા આર્મી વાળા માટે જવાબ મળી ગયો દીકરા ઇન્ડિયન આર્મી હે તમે શું કીધું સાહેબ ઇન્ડિયન આર્મી ઉપર લાગુ પડશે હા તો હવે એ પ્રશ્નનો જવાબ આપું છું માનલો કોઈ વ્યક્તિ ઇન્ડિયન આર્મીમાં છે કોઈ વ્યક્તિ ઇન્ડિયન આર્મીમાં છે બરાબર જો એ વ્યક્તિ આર્મીમાં ડ્યુટીમાં કોઈ ગુનો કરે છે ઓન ડ્યુટી સોરી સર આઈપીસી લાગુ નહીં થાય એમના માટે અલગ કાયદાઓ બનાવેલા છે કલમ નંબર પાંચ સ્પષ્ટ કહે છે એમના માટે અલગ કાયદાઓ બનાયેલા છે આર્મીના કાયદાઓ તો એમના ઉપર એ લાગુ પડશે પણ જો આર્મી વાળો રજા ઉપર આવ્યો છે જો તમે બાગી પિક્ચર જોયું હોય આઈ થિંક બાગી ટુ બરાબર એમાં ટાઈગર સ્ટ્રોપ રજા ઉપર આવ્યો હોય છે તો એને પેલો કહી દે છે કે ભાઈ મિસ્ટર મનોજ વાજપાઈ પેલો કે છું એટલે કે ભાઈ તું રજા ઉપર છે તારા ઉપર અમે ગુનો નોંધી શકીએ વાળો રજા ઉપર આવે છે પણ રજા ઉપર આવીને એ વખતે જો ગુનો કરે છે તો એ વખતે તમે આઈપીસી લાગુ કરી શકો છો બટ એ ચાલુ નોકરીમાં છે તો આઈપીસી લાગુ કરશો નહીં એ એની આર્મી એક્ટ લાગુ પડશે ક્લિયર ઓકે બરાબર હા રજા હોય તો રજા ઉપર હશે તો લાગુ પડશે ચાલુ નોકરીમાં છે અને કોઈ ગુનો કરે છે એના માટે આર્મીના કાયદા છે એ લાગુ પડશે બટ એ રજા ઉપર આવે છે અહીંયા રજા ઉપર આવી અને એણે બે જણાનું મર્ડર કર્યું એટલે આપણે જોઈ રહેવાનું હે આર્મી વાળા એને પકડી જાય ને સાહેબ ઉઠાઈ લઈ જયું એને શું વાત કરો રજા ઉપર આપણે ગુનો નહોતીશું ચાલુ નોકરી ગુનો નહીં નો બરાબર ક્લિયર સો કલમ નંબર ચાલુ નોકરીમાં તો એના એનો સ્ટાફ જો એના અધિકારીઓ હશે ને એ જ એને આગળ કાર્યવાહી કરી લેશે અચ્છા પછી આઈપીસી લાગુ ક્યાં નહીં થાય તો જ્યાં ખાસ કાયદા હશે ત્યાં આઈપીસી લાગુ નહીં થાય ખાસ કાયદા ઇન ધ સેન્સ તમને બતાવું એટ્રોસિટીનો એક કાયદો છે જ્યાં એટ્રોસિટીના કિસ્સા થતા હશે ને સર ત્યાં આઈપીસી નહીં આવે ત્યાં એટ્રોસિટીનો કાયદો લાગુ પડશે ત્યાં એટ્રોસિટીનો કાયદો એને આપણે ખાસ કાયદો કહેવાય ખાસ કાયદા એટલે સ્પેશિયલ કોઈ બાબતને ધ્યાનમાં રાખીને જેમ કે એટ્રોસિટીનો કાયદો રાખીને છે તો ત્યાં એટ્રોસિટીના કાયદા જ્યાં લાગુ પડતા હશે એક્ઝામ્પલ આપું છું ત્યાં આઈપીસી લાગુ નહીં પડે અને સ્થાનિક કાયદો એટલે ઘણી વાર અમુક રાજ્યના સ્થાન આપણા અહીંયા દારૂબંધીનો કાયદો છે છે ને બરાબર તો દારૂબંધીનો આપણો સ્થાનિક કાયદો થયો પ્રોહિબિશન એક્ટ તો જ્યાં આપણો સ્થાનિક કોઈ રાજ્યનો સ્થાનિક કાયદો લાગુ પડતો હશે ત્યાં પણ આઈપીસી પછી લાગુ પડશે નહીં તો ખાસ યાદ રાખજો બરાબર છે કે કઈ કઈ કંડિશનમાં લાગુ પડશે અને કઈ કઈ કંડિશનમાં લાગુ નહીં પડે કલમ નંબર થી પાંચ બરાબર આજે લેક્ચરનો ટાઈમ વધારે થઈ ગયો છે પણ કંઈ વાંધો નથી કમ્પ્લીટલી આપણા બે કલાક હવે પૂરા થવા આવ્યા છે બરાબર ઓલરેડી હું ક્વેશ્ચન લેવાનો છું ચિંતા ના કરતા બરાબર તો આ સાથે આપણે કલમ નંબર એકથી પાંચ અહીંયા ચેપ્ટર વન અહીંયા પૂરું થઈ જાય છે આર્મીવાળાને જવાબ મળી ગયો છે અચ્છા વિદેશી હર્ષદ મહેતાનો પણ જવાબ મળી ગયો છે વિદેશી નાગરિક વિદેશી નાગરિક ભારતમાં ગુનો કરી જતો રહે તો ગુનોબંધ હા બનશે ને કેમ નહીં વિદેશી નાગરિક અને ગુનો ભારતમાં કર્યો છે ને સાહેબ કલમ નંબર બે અપ્લાય કરીશું આપણે હા ગુનો બંચનભાઈ કેમ નહીં બને હા પણ સાહેબ કે વિદેશ જતો રહ્યો છે તો આપણે એની સરકારને કહીશું કે ભાઈ મિસ્ટર ફલાણા તમારા દેશનો આ નાગરિક છે ને અહીંયા આવ્યો તો અને ગુનો કરીને જતો રહ્યો છે પકડીને તમે તમે એમનો સોંપો છો એ દેશ જોડે આપણી પ્રત્યાર સંધિ સંધી થયેલી હશે ને તો એ આપણને સોંપશે ઘણીવાર પ્રત્યાર સંધિ ના થયેલી હોય તો ના પણ સોંપે સો ઇન્ટરનેશનલ મેટર છે આપણે ગુનો નહોતી શું શોર્કટમાં ક્લિયર